હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડેમીમાં તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ મે થર્ડ વીકનું. પહેલી ન્યૂઝ જોઈએ તો ઓકે, આપણી પહેલી ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ મેન્ડેટરી કર્યું કે તમે એક વર્ષની અંદર 20 લાખથી વધારે કેશ ડિપોઝિટ કરો અથવા વિથડ્રો કરો તો તમારે પાન કાર્ડ અથવા આધાર કાર્ડ 20 લાખ પછીના દરેક ટ્રાન્ઝેક્શન વખતે બતાવવું પડશે, રાઈટ? તો હવે ગવર્મેન્ટે આ પગલું કેમ ભર્યું અને આ ન્યૂઝની અંદર આપણે ડિટેલમાં જોઈએ તો કે હવે રિસન્ટલી ઇન્ડિયન ગવર્મેન્ટે એવું નક્કી કર્યું કે એક નાણાકીય વર્ષની અંદર અગર કોઈ પર્સન એ 20 લાખથી વધારે ડિપોઝિટ અથવા ઉપાડ કરવા માટે આવે તો તેને પાન કાર્ડ અથવા આધાર કાર્ડ બતાવવું પડશે, રાઈટ? પાન કાર્ડ અથવા આધાર કાર્ડ બતાવવું પડશે. હવે આવું પગલું ગવર્મેન્ટ દ્વારા કેમ લેવામાં આવ્યું કે ઘણા લોકો ઇન્કમ ટેક્સ પે નથી કરતા, રાઈટ? તો ગવર્મેન્ટે શું નક્કી કર્યું કે જે લોકો એક વર્ષની અંદર 20 લાખ જેટલી રકમ વિથડ્રો અથવા ડિપોઝિટ કરી શકે તે લોકોની રકમ એટલી સફિશિયન્ટ તો હોય કે જે ઇન્કમ ટેક્સ પે કરી શકે, તો એવા લોકોને ટ્રેક કરવા માટે ગવર્મેન્ટે આ પગલું ભર્યું છે. અત્યારે પણ એક રિસન્ટ લિમિટ છે જ કે જો તમે એક દિવસની અંદર 50,000 કરતાં વધારે ડિપોઝિટ કરવા જાઓ તો ત્યારે તમને તમારી પાસે પાન કાર્ડ માગે છે. તો એ તો એક્ઝિસ્ટિંગ જ છે, એ લિમિટ તો તમારી એઝ ઇટ ઇઝ જ છે. પણ આ એક આખા વર્ષની અંદર એક લિમિટ લગાડવામાં આવી કે જો તમે આખા વર્ષની અંદર 20 લાખ કે તેના કરતાં વધારે ડિપોઝિટ અથવા વિથડ્રો કરો, રાઈટ, તમારે દરેક ટ્રાન્ઝેક્શન પછી પાન કાર્ડ અથવા આધાર કાર્ડ બતાવવાનું રહેશે. એવું નહીં કે એક જ ટ્રાન્ઝેક્શન 20 લાખનું. ફોર એક્ઝામ્પલ, તમે આજે 10,000 રૂપિયા વિથડ્રો કર્યા, થોડા ટાઈમ પછી 20,000 રૂપિયા વિથડ્રો કર્યા, એમ કરતાં કરતાં તમે આખા વર્ષની અંદર ફોર એક્ઝામ્પલ 8 મહિનાની અંદર તમે 20 લાખ રૂપિયા તમારી લિમિટ ખતમ થઈ ગઈ, રાઈટ? 10,000, 20,000, 30,000 કરીને એમ કરીને તમે 20 લાખ રૂપિયા વિથડ્રો કરી દીધા. તો હવે તમે 20 લાખ અમાઉન્ટ વિથડ્રો થયા પછી જેટલી પણ વખત તમે વિથડ્રો કરશો એટલી વખત તમારે પાન કાર્ડ અથવા આધાર કાર્ડ બતાવવાનું રહેશે એક વર્ષની અંદર, રાઈટ? ઓકે, એક નાણાકીય વર્ષની અંદર, બરાબર. અત્યારે પણ એક લિમિટ છે કે જે 50,000 રૂપિયા છે, જે એક દિવસની અંદર જો તમે 50,000 કરતાં વધારે રૂપિયા ડિપોઝિટ કરાવો તો તમારે પાન કાર્ડ બતાવવું જરૂરી છે. પણ આ એક આખી નાણાકીય વર્ષ માટે એક લિમિટ લગાડવામાં આવી છે કે તમે 20 લાખ કરતાં વધારે ડિપોઝિટ અથવા વિથડ્રો કરો તો તમારે પાન કાર્ડ અથવા આધાર કાર્ડ બતાવવું પડશે. તો હવે તમે કઈ કઈ જગ્યાએથી તમે ડિપોઝિટ અથવા વિથડ્રો કરો તો તમારી માટે આ સ્કીમ લાગુ પડે છે? તો કોઈપણ બેંક પરથી તમે ડિપોઝિટ અથવા વિથડ્રો કરો, કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી તમે ડિપોઝિટ અથવા વિથડ્રો કરો, અથવા કોઈપણ કોઓપરેટિવ બેંક પરથી તમે ડિપોઝિટ અથવા વિથડ્રો કરો, બરાબર. આ ત્રણ જગ્યાએથી જો તમે ડિપોઝિટ અથવા વિથડ્રો કરો તો તમારે આ લિમિટની અંદર તમારે વિથડ્રો અથવા ડિપોઝિટ કરવું પડે. જો આ તમે લિમિટ ક્રોસ કરશો તમારે પાન કાર્ડ અથવા આધાર કાર્ડ દેખાડવું ફરજિયાત છે, રાઈટ? ઓકે, કે આધાર કાર્ડ વિશે વાત કરીએ કે આધાર એક એ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલ એક અનન્ય ઓળખ નંબર છે, એક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર છે જેને આધાર એક્ટ 2016ની અંદર લોન્ચ કરવામાં આવેલો હતો. અને એને એ એક્ટને પછી અમેન્ડ કરીને અત્યારે કયો એક્ટ લગાડવામાં આવેલો છે? આધાર અને અન્ય કાયદા અધિનિયમ 2019. આધાર અને અન્ય કાયદા એક્ટ 2019 અત્યારે એ અમેન્ડ કરીને આધાર અને અન્ય કાયદા એક્ટ 2019 બન્યો છે, જે પહેલાં કયા એક્ટની અંદર લોન્ચ કરવામાં આવેલો હતો? આધાર એક્ટ 2016ની અંદર લોન્ચ કરવામાં આવેલો હતો, રાઈટ? ઓકે, અને જે આ લિમિટ છે જે 20 લાખ કરતાં વધારે ડિપોઝિટ અથવા વિથડ્રો કરવા ઉપર જે તમે પાન કાર્ડ અથવા આધાર કાર્ડ રજૂ કરવાનું છે એ લિમિટ ક્યારથી અમલમાં આવશે? 26મી મેથી અમલમાં આવશે, રાઈટ? અને એ લિમિટ કોના દ્વારા અમલમાં મૂકવામાં આવી છે? સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના રિકમેન્ડેશનથી ગવર્મેન્ટ દ્વારા આ લિમિટ અમલમાં મૂકવામાં આવી છે, રાઈટ? ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે કે હમણાં રિસન્ટ ન્યૂઝ શું છે કે ગવર્મેન્ટે કેટલા લાખથી બધું રોકડ અથવા જમા ઉપાડ માટે પાન કાર્ડ અથવા આધાર કાર્ડ ફરજિયાત બનાવ્યું છે. તો 20 લાખથી વધારે અત્યારે એક્ઝિસ્ટિંગ લિમિટ કઈ છે કે જે જો એક દિવસમાં આપણે 50,000 કરતાં વધારે ડિપોઝિટ કરાવીએ તો આપણે પાન કાર્ડ બતાવવું પડે, રાઈટ? અને ત્રીજી વસ્તુ કે આ તમે કઈ કઈ જગ્યાએથી તમે પૈસા ઉપાડો અથવા જમા કરો તો તમને આ નિયમ લાગુ પડે છે? તો કે બેંક, પોસ્ટ ઓફિસ અથવા કોઓપરેટિવ બેંક. તમારા ઓપ્શનમાં સ્મોલ ફાઇનાન્સ બેંક, પેમેન્ટ બેંક હોય તો તમારો એ ઓપ્શન ખોટો હશે, રાઈટ? બીજી એક વસ્તુ કે જે બહુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે
પાન કાર્ડ અને આધાર કાર્ડ એ એકબીજા જોડે ઇન્ટરચેન્જેબલ છે. મતલબ જો તમારી પાસે પાન કાર્ડ ના હોય તો તમે આધાર કાર્ડ બતાવી શકો ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરતી વખતે. એ કયા એક્ટની અંદર બતાવી શકો? તમે ફાઇનાન્સ એક્ટ 2019ની અંદર બતાવી શકો, રાઈટ. બીજી એક વસ્તુ કે બજેટ 2019ની અંદર ગવર્મેન્ટે એક વસ્તુ અનાઉન્સ કરી હતી કે જો તમે 1 કરોડ કરતાં વધારે આખા વર્ષની અંદર વિથડ્રો કરો, જો તમે 1 કરોડ કરતાં વધારે આખા વર્ષની અંદર વિથડ્રો કરો તો તમારે એ 1 કરોડથી વધારે રૂપિયાના વિથડ્રોવલ ઉપર તમારા TDS કપાશે, ટેક્સ ડિડક્શન એટ ધ સોર્સ. મતલબ 1 કરોડ કરતાં વધારે તમે આખા વર્ષની અંદર જેટલા પણ રૂપિયા વિથડ્રો કરશો એ પૂરેપૂરા રૂપિયા તમારા હાથમાં નહીં આવે, તમારે અમુક TDS કપાશે, રાઈટ. પણ પછી 2020ની અંદર તેની અંદર અમુક મોડિફિકેશન કરવામાં આવ્યું અને 2020ની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે જે લોકો છેલ્લા 3 વર્ષથી આવકવેરો રિટર્ન ફાઇલ નથી કરતા, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ નથી કરતા, તો તે લોકોને 1 વર્ષની અંદર 20 લાખ ઉપર જેટલા પણ વિથડ્રો કરવામાં આવે એ 20 લાખ ઉપર તમારે TDS ભરવો પડશે, રાઈટ. તો નોર્મલી 1 કરોડ કરતાં વધારે વિથડ્રોવલ ઉપર તમે TDS કપાશે, પણ જો તમે છેલ્લા 3 વર્ષથી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ નથી કર્યું તો તમે 20 લાખ કરતાં વધારે વિથડ્રો કરશો 1 વર્ષની અંદર તો તમારે TDS કપાશે. તો આ રિસન્ટ ન્યૂઝ નથી, પણ આ ન્યૂઝને રિલેટેડ છે એટલા માટે મેં એક એડ કરી દીધું છે, રાઈટ. બાકી ફાઇનાન્સ એક્ટ 2019ની અંદરમાં પાન કાર્ડ અને આધાર એકબીજા જોડે ઇન્ટરચેન્જેબલ છે, ઓકે. તો આ ન્યૂઝને તમને ખબર પડી હશે, ઓકે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી કે ફોર્બ્સ દ્વારા એક જે ટોપ 2000 કંપનીઝ છે એની રેન્કિંગ લોન્ચ કરવામાં આવી અને એમાં ઇન્ડિયાની અંદર ટોપ કરવામાં આવ્યું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, કે જે મુકેશ અંબાણી દ્વારા ઓન કરવામાં આવે છે. તો એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ઇન્ડિયાની અંદર ટોપ કર્યું છે. કોના દ્વારા રેન્કિંગ લોન્ચ કરવામાં આવ્યું છે? ફોર્બ્સ દ્વારા. અને ટોપ 2000 કંપનીનું લિસ્ટ એના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. અને આ ન્યૂઝની અંદર આપણે ડિટેલમાં જોઈએ તો કે હમણાં રિસન્ટલી ફોર્બ્સ ગ્લોબલ 2000 લિસ્ટ 2022 લોન્ચ કરવામાં આવી છે ફોર્બ્સ દ્વારા. અને આ રેન્કિંગ લોન્ચ કરતી વખતે, આ ટોપ 2000 કંપનીનું લિસ્ટ લોન્ચ કરતી વખતે ફોર્બ્સ દ્વારા 4 ફેક્ટર ઉપર કન્સિડરેશન કરવામાં આવ્યું છે. એક તો કે એ કંપનીએ આખા વર્ષની અંદર વેચાણ કેટલું કર્યું, આખા વર્ષની અંદર નફો કેટલો કર્યો, એની એસેટ્સ કેટલા છે, અસ્કયામતો, અને એની માર્કેટ વેલ્યુ કેટલી છે. આ 4 ફેક્ટરને ધ્યાનમાં રાખીને એ આ રેન્કિંગ લોન્ચ કરવામાં આવ્યું છે. ટોપ 2000 કંપનીઝનું લિસ્ટ લોન્ચ કરવામાં આવ્યું છે ફોર્બ્સ દ્વારા, રાઈટ, ઓકે. હવે આ રેન્કિંગની અંદર ગ્લોબલ લેવલ ઉપર પહેલો નંબર કોને આવેલો છે? તો બેકશાયર હેથવે, જે યુએસએથી બિલોંગ કરે છે. સેકન્ડ નંબર પર ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઇના, જે ચાઇનાથી બિલોંગ કરે છે. અને થર્ડ નંબર પર સાઉદી અરામકો, જે સાઉદી અરેબિયાથી બિલોંગ કરે છે, રાઈટ. તો ગ્લોબલ લેવલ પર આ 3 કંપની ટોપ ઉપર છે. અને ઇન્ડિયાની ઉપર ટોપ ઉપર કોણ છે? ઇન્ડિયાની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, જે મુકેશ અંબાણી દ્વારા ઓન કરી છે, એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એ ઇન્ડિયાની અંદર ટોપ કરેલ છે. અને એનું ગ્લોબલ લેવલ ઉપર કયું રેન્ક છે? 53. ગ્લોબલ લેવલ ઉપર કયો રેન્ક છે? 53, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઇન્ડિયા લેવલ ઉપર ટોપ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, સેકન્ડ નંબર પર ઇન્ડિયામાં SBI, જેનો ગ્લોબલ લેવલ ઉપર રેન્ક છે 105, થર્ડ નંબર પર ઇન્ડિયામાં HDFC બેંક, જેનો ગ્લોબલ લેવલ પર રેન્ક છે 153, ફોર્થ નંબર પર છે ICICI બેંક, જેનો ગ્લોબલ લેવલ પર રેન્ક છે 204, અને ફિફ્થ નંબર પર છે ONGC, જેનો ગ્લોબલ લેવલ પર રેન્ક છે 228. તો આ તમારા પાંચે પાંચ ઇન્ડિયા લેવલ પર ટોપ 5માં કોણ છે, ગ્લોબલ લેવલ પર ટોપ 3માં કોણ છે, અને આ રેન્કિંગને લોન્ચ કરવા માટે કયા 4 ફેક્ટરને કન્સિડર કરવામાં આવે છે, આ 3 વસ્તુ આ ન્યૂઝની અંદરથી તમારે યાદ રાખવાની છે. આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી ગઈ હશે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી વર્લ્ડ ઇકોનોમી ફોરમ દ્વારા ટેકનોલોજી ફાઇનાન્સ નેટવર્ક 2022ની અંદર 5 ભારતીય સ્ટાર્ટઅપ્સને જોઈન કરવામાં આવ્યા છે. હવે ટેકનોલોજી ફાઇનાન્સ નેટવર્ક શું છે? ટેકનોલોજી ફાઇનાન્સ નેટવર્ક એક કોમ્યુનિટી છે, ટેકનોલોજી પાયોનિયર્સ નેટવર્ક. આ ટેકનોલોજી પાયોનિયર્સ નેટવર્ક એ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે. કોના દ્વારા? વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દ્વારા. અને આ ટેકનોલોજી પાયોનિયર્સ નેટવર્કની અંદર એવી કંપનીઓ સામેલ થાય છે કે જે કંપનીની પ્રોડક્ટ એ એટલી ઇનોવેટિવ છે કે જે માત્ર પોતાના દેશને જ નહીં, એ ગ્લોબલ લેવલ પર ડેવલપમેન્ટ કરવા માટે, ગ્લોબલ લેવલ પર રિવોલ્યુશન લાવવા માટે સક્ષમ છે. તો એવી સ્ટાર્ટઅપ્સને અહીંયા વેલ એસ્ટાબ્લિશ કંપનીઓને સપોર્ટ નથી કરવામાં આવતો, આ ટેકનોલોજી પાયોનિયર્સ નેટવર્કની અંદર સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરવામાં આવે છે કે જેની પ્રોડક્ટ એ વર્લ્ડ લેવલ ઉપર રિવોલ્યુશન લાવી શકે છે, રાઈટ. તો ટેકનોલોજી પાયોનિયર્સ નેટવર્ક હમણાં 2022નું લિસ્ટ લોન્ચ કરવામાં આવ્યું કે એ નેટવર્કની કોમ્યુનિટીની અંદર 2022ની અંદર ટોટલ 100 કંપનીઓને સામેલ કરવામાં આવે છે. કેટલા?
સો કંપનીઓનો સામેલ કરવામાં આવે છે. આ 100 કંપનીઓ એ 30 અલગ અલગ દેશોથી બિલોંગ કરે છે. અને આ વખતે વિયેતનામ, રવાન્ડા અને ચેક રિપબ્લિક આ 3 એવા દેશ છે કે જેમની કંપનીઓ પહેલી વખત આ લિસ્ટની અંદર સામેલ થઈ છે. ટોટલ 100 કંપનીઓને આ ટેકનોલોજી પરેશ નેટવર્ક 2022ની લિસ્ટમાં જોઈન કરવામાં આવે છે. જે પણ કંપની જોડાશે આ ટેકનોલોજી પરેશ નેટવર્કની કોમ્યુનિટીની અંદર, એ કંપનીને 2 વર્ષ સુધી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની જેટલી પણ વર્કશોપ હશે, જેટલા પણ એના દ્વારા ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરવામાં આવશે, એ દરેક જગ્યાએ એ બાય ડિફોલ્ટ પાર્ટિસિપેટ કરી શકશે. તેમજ પોતાની પ્રોડક્ટને વર્લ્ડ લેવલ ઉપર કોમર્શિયલાઇઝ કરવા માટે જે પણ ટેકનિકલ સપોર્ટ, જે પણ ફાઇનાન્શિયલ સપોર્ટ જોઈતો હશે, એ આ ટેકનોલોજી પરેશ નેટવર્કની અંદર જોડેલી દરેક કંપનીને એ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ પૂરું પાડશે. રાઈટ, તો ટોટલ આ વખતે 100 કંપનીઓને સામેલ કરવામાં આવી છે. એ 100 કંપનીઓમાંથી 33% કંપનીઓનું નેતૃત્વ કોણ કરે છે? મહિલાઓ કરે છે. 33% કંપનીઓનું નેતૃત્વ કોણ કરે છે? મહિલાઓ કરે છે. અને એ 100 કંપનીઓમાંથી 5 ઇન્ડિયન સ્ટાર્ટઅપ્સ છે. 5 ઇન્ડિયન સ્ટાર્ટઅપ્સ છે. તો તમારે ઇન્ડિયન સ્ટાર્ટઅપ્સ જે 5 છે, એ તેના 5ના નામ પણ યાદ રાખવા પડશે. પહેલું છે વાહન, બીજું છે સ્માર્ટ કોઇન ફાઇનાન્શિયલ્સ, ત્રીજું છે રિસાયકલ, ચોથું છે પ્રોન અને પાંચમું છે પાંડોકો. આ 5એ 5 ઇન્ડિયન સ્ટાર્ટઅપ્સ કે જે ટેકનોલોજી ફાઇનાન્સ નેટવર્ક 2022ની લિસ્ટમાં સામેલ થયેલા છે, એ તમારે 5એ 5 યાદ રાખવા પડશે. રાઈટ, અને મેં તમને હમણાં કીધું કે ટેકનોલોજી ફાઇનાન્સ નેટવર્કમાં તમે જોઈન થયા હોય એના ફાયદા શું છે? તો કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા જેટલા પણ વર્કશોપ તમે ઓર્ગેનાઇઝ કરવામાં આવશે 2 વર્ષની અંદર, એ દરેક વર્કશોપની અંદર તમે પાર્ટિસિપેટ કરી શકશો અને તમારી પ્રોડક્ટને વર્લ્ડ લેવલની ઉપર કોમર્શિયલાઇઝ કરવા માટે દરેક ટેકનિકલ સપોર્ટ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવશે. રાઈટ, હવે 5 ઇન્ડિયન સ્ટાર્ટઅપ સિવાય જે ગ્લોબલ લેવલ ઉપર મેં તમને કીધું કે 100 સ્ટાર્ટઅપ્સને એડ કરવામાં આવી છે, એમાંથી અમુક ઇમ્પોર્ટન્ટ સ્ટાર્ટઅપ્સ કઈ છે? તો કે બોનોમોસ. બોનોમોસ છે ને એ યુએસની છે, એ ફૂડ ટેક સ્ટાર્ટઅપ છે. એ ફૂડ ટેક સ્ટાર્ટઅપ છે. તો બોનોમોસ કઈ કન્ટ્રીથી બિલોંગ કરે છે? યુએસથી. અને સેકન્ડ છે મિશન સ્પેસ, આ સ્ટાર્ટઅપનું નામ છે, અને કઈ કન્ટ્રીથી બિલોંગ કરે છે? લક્ઝમબર્ગ. રાઈટ, એ સ્પેસ વેધર ઇન્ટેલિજન્સ સિસ્ટમ બનાવવા માટે પ્રખ્યાત છે. રાઈટ, તો ઇન્ડિયા લેવલની 5 સ્ટાર્ટઅપ, બોનોમસ કઈ કન્ટ્રીથી બિલોંગ કરે છે, મિશન સ્પેસ કઈ કન્ટ્રીથી બિલોંગ કરે છે. રાઈટ, ટોટલ 100 સ્ટાર્ટઅપ્સને સામેલ કરવામાં આવી છે અને ટેકનોલોજી પરેશ નેટવર્ક કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા. તો આઈ થિંક તમને આ ન્યૂઝ ખબર પડી હશે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે આમાં આરબીઆઈ દ્વારા એક રૂલની અંદર મોડિફિકેશન કરવામાં આવ્યું કે કોઈપણ બેંક એ એનબીએફસીને પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ માટે સપોર્ટ કેટલા રૂપિયા સુધીનો કરી શકે એના માટે એક ગાઈડલાઇન લોન્ચ કરવામાં આવી છે. તો આ ન્યૂઝની અંદર આપણે ડિટેલમાં જોઈએ તો આ ન્યૂઝને આપણે ડિટેલમાં સમજતા પહેલાં સૌથી પહેલાં આપણે એક વસ્તુ સમજી લઈએ કે ટોટલ ઇન્ડિયાની અંદર કેટલા પ્રાયોરિટી સેક્ટર છે. કેટલા પ્રાયોરિટી સેક્ટર છે? 8 પ્રાયોરિટી સેક્ટર છે. પ્રાયોરિટી સેક્ટર કોને કહેવાય? કે એક એવા સેક્ટર કે જેનું ડેવલપમેન્ટ એ ઇન્ડિયાના ડેવલપમેન્ટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, લાઈક એગ્રીકલ્ચર સેક્ટર, હેલ્થ સેક્ટર, એજ્યુકેશન સેક્ટર, આ બધા પ્રાયોરિટી સેક્ટર છે. રિન્યુએબલ એનર્જી સેક્ટર. રાઈટ, તો ટોટલ ઇન્ડિયા દ્વારા 8 પ્રાયોરિટી સેક્ટર સિલેક્ટ કરવામાં આવ્યા છે. અને આરબીઆઈએ થોડા વર્ષ પહેલાં દરેક બેંકને કીધેલું હતું કે તમે આખા વર્ષની અંદર જેટલા પણ લોન સ્વરૂપે પૈસા આપો, ફોર એક્ઝામ્પલ કોઈ એક બેંક છે એ આખા વર્ષની અંદર 100 કરોડની લોન આપે છે, તો એમાંથી આરબીઆઈએ મેન્ડેટ કર્યું હતું કે તમારે 100 કરોડમાંથી, ફોર એક્ઝામ્પલ તમે જેટલી પણ લોન આપો એમાંથી તમારે 40% મિનિમમ, કેટલા 40% લોન એ કયા સેક્ટરમાં આપવી પડશે? પ્રાયોરિટી સેક્ટરમાં આપવી પડશે. રાઈટ, 40% લોન કયા સેક્ટરમાં આપવી પડશે? પ્રાયોરિટી સેક્ટરમાં આપવી પડશે. બરાબર, તો બેંક શું કરે છે કે જો તેમનો આ ટાર્ગેટ એચિવ ના થાય ને તો બેંક એ એનબીએફસી જોડે પાર્ટનરશીપ કરી દે. એનબીએફસી નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની, મુથુટ ફાઇનાન્સનું નામ તમે સાંભળેલું હશે, કે એનબીએફસી મેઇનલી એમનું કામ છે લોન આપવાનું. એ ડિપોઝિટ પણ સ્વીકાર કરે છે પણ તેમનું મુખ્ય કામ છે લોન આપવાનું. અને ગ્રાહકો તેમની પાસેથી લોન કેમ લે છે? કારણ કે ત્યાં પેપર વર્ક ઓછું હોય બેંક કરતાં, અને તે લોન પણ સસ્તા દરે આપે. રાઈટ, તો જ્યારે બેંક્સ એ તેમનો ટાર્ગેટ એચિવ ન થાય ત્યારે તે એનબીએફસી જોડે પાર્ટનરશીપ કરીને એ ટાર્ગેટ એચિવ કરતા હોય છે. પણ એમાં રિસ્ક ઘણો વધી જાય છે, બિકોઝ એનબીએફસી દ્વારા આપવામાં આવતી લોન એટલી સિક્યોર, મતલબ એ લોકો એટલું કોલેટરલ ના લે, એટલી ઇક્વિવેલન્ટ વસ્તુને ગીરવે ના રાખે જેટલું બેંક રાખે. જેટલું બેંક પેપર વર્ક કરાવે એટલું એનબીએફસી નથી કરાવતું, જેથી કરીને લોનના રીપેમેન્ટ ન થવાની શક્યતા પણ વધી જાય છે, જેના કારણે એનો અલ્ટિમેટ જો નુકસાન છે એ ઇકોનોમી પર પડતું હોય છે. તો હવે આ રિસન્ટ ન્યૂઝની અંદર કે દરેક બેંક એ એનબીએફસીને
પોતાનો ટાર્ગેટ એચિવ કરવા માટે મેક્સિમમ કેટલા રૂપિયા એ એનબીએફસીને આપી શકશે કે જેથી કરીને એનબીએફસી આગળ ફર્ધર પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગની અંદર લોન પ્રોવાઈડ કરે, એના વિશે આ ન્યૂઝ આપવામાં આવી છે. ઓકે, તો હજી તમે વધારે ડિટેલમાં સમજણ પડશે. મેં તમને કીધું એ પ્રમાણે કે દરેક બેંકને 40% લોન પ્રોવાઈડ કરવાની હોય છે પ્રાયોરિટી સેક્ટરની અંદર. પણ તો તમે ટાર્ગેટ એચિવ ના થાય તો તે શું કરશે, એનબીએફસી જોડે પાર્ટનરશિપ કરશે, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની જોડે પાર્ટનરશિપ કરશે. અને એ પાર્ટનરશિપ કેવી રીતના, કે હવે લોન કોણ પ્રોવાઈડ કરશે, એનબીએફસી કઈ જગ્યાએ, પ્રાયોરિટી સેક્ટરની અંદર, હેલ્થ સેક્ટર, એજ્યુકેશન સેક્ટર વગેરે. મતલબ કસ્ટમર કોના હશે, એનબીએફસીના, અને એ ગણાશે કોના, બેંકના, રાઈટ. હવે એનબીએફસી કઈ એમને થોડી કસ્ટમર આપી દે, એનબીએફસીના કસ્ટમર એમને થોડી બેંકમાં જાય. તો બેંક એને અમુક પૈસા આપશે, મતલબ ફોર એક્ઝામ્પલ 100 કરોડ રૂપિયાની એનબીએફસી આ કોઈ એક ગ્રાહકને લોન આપી છે, બરાબર. તે એમાંથી આરબીઆઈના નિયમ પ્રમાણે જ્યારે કોઈ બેંક અને એનબીએફસી સાથે મળીને લોન આપે તો એમાંથી આરબીઆઈ નિયમ પ્રમાણે 80% લોનના પૈસા બેંક ચૂકવશે અને 20% લોનના પૈસા કોણ ચૂકવે છે, એનબીએફસી, રાઈટ. તો અલ્ટિમેટલી બર્ડન વધારે કોના ઉપર આવે છે, બેંક ઉપર આવે છે, રાઈટ. ઓકે, પણ બેંક્સ પોતાનો ટાર્ગેટ એચિવ કરવા માટે, કારણ કે બેંક્સના પોતાના કસ્ટમર નથી આવતા, રાઈટ, લોન લેવા માટે, પણ અહીં એનબીએફસીના કસ્ટમરનો યુઝ કરીને પોતાનો ટાર્ગેટ અહીંયા પૂરો કરે છે. સમજમાં આવે છે? ઓકે, હવે અહીંયા શું થાય છે કે ફોર એક્ઝામ્પલ કે કોઈ બેંક છે એનો આ વર્ષનો ટાર્ગેટ એચિવ નથી થયો, રાઈટ. તો એને એનબીએફસી જોડે પાર્ટનરશિપ કરી, એનબીએફસી જોડે કોણ કેમ પાર્ટનરશિપ કરી, એનબીએફસી, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની, મુથુટ ફાઇનાન્સ જેવી, કે એનબીએફસી એ તેના કસ્ટમર અને પ્રાયોરિટી સેક્ટરની અંદર લોન પ્રોવાઈડ કરે, રાઈટ. એનબીએફસી તેના કસ્ટમરને પ્રાયોરિટી સેક્ટરની અંદર લોન પ્રોવાઈડ કરે, રાઈટ. ઓકે, અને જેવી રીતના બેંક એ એનબીએફસી જોડે પાર્ટનરશિપ કરે છે, એવી રીતના સ્મોલ ફાઇનાન્સ બેંક છે ને એ માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન જોડે પાર્ટનરશિપ કરે છે. કોની જોડે પાર્ટનરશિપ કરે છે? માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન જોડે પાર્ટનરશિપ કરે છે. અને માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન એ આગળ પ્રાયોરિટી સેક્ટરની અંદર લોન પ્રોવાઈડ કરે છે, રાઈટ. તો બેંક એનબીએફસી જોડે પાર્ટનરશિપ કરે છે અને પ્રાયોરિટી સેક્ટરને લોન પ્રોવાઈડ કરે છે, અને સ્મોલ ફાઇનાન્સ બેંક એ માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન જોડે પાર્ટનરશિપ કરે છે અને પ્રાયોરિટી સેક્ટરની અંદર લોન પ્રોવાઈડ કરે છે, બરાબર. તો રિસન્ટ ન્યૂઝની અંદર આરબીઆઈ એવું કીધું કે દરેક બેંક એ એનબીએફસીને પ્રાયોરિટી સેક્ટરની અંદર લોન પ્રોવાઈડ કરવા માટે મેક્સિમમ કેટલા રૂપિયા આપી શકે, 5% ઓફ લોન પોર્ટફોલિયો. એ બેંક એ આખા વર્ષની અંદર 100 કરોડ રૂપિયા લોન પ્રોવાઈડ કરતું હોય, તેમાંથી 5 કરોડ રૂપિયા જ તે એનબીએફસીને આપશે પૈસા, કે જેથી કરીને એ 5 કરોડનો યુઝ કરીને એ એનબીએફસી આગળ પ્રાયોરિટી સેક્ટરની અંદર લોન પ્રોવાઈડ કરે. સિમિલરલી સ્મોલ ફાઇનાન્સ બેંક એ કેટલા રૂપિયા મેક્સિમમ માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશનને આપી શકે, તો કે 10% એનો જેટલો પણ લોન પોર્ટફોલિયો હોય, એ આખા વર્ષની અંદર 100 કરોડ રૂપિયાની લોન પ્રોવાઈડ કરતું હોય, તો એમાંથી 10 કરોડ રૂપિયા એ મેક્સિમમ માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશનને આપી શકશે, અને એ માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન પછી આગળ એ પ્રાયોરિટી સેક્ટરને લોન પ્રોવાઈડ કરશે, રાઈટ. તો અત્યાર સુધી શું હતું કે બેંક પોતાનું ટાર્ગેટ એચિવ ના થાય તો એ એનબીએફસી પાર્ટનરશિપ કરીને પોતાનું ટાર્ગેટ એચિવ કરી લીધું હતું, કોઈ લિમિટ હતી નહીં. પણ હવે લિમિટ બાંધી દેવામાં આવી છે કે બેંક મેક્સિમમ કેટલા આપી શકે એનબીએફસીને, 5% ઓફ ધ લોન પોર્ટફોલિયો, અને સ્મોલ ફાઇનાન્સ બેંક કેટલા આપી શકે, 10% ઓફ ધ લોન પોર્ટફોલિયો, રાઈટ. બેંક કોને આપશે, એનબીએફસીને, અને સ્મોલ ફાઇનાન્સ બેંક કોને આપશે, માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન. અને માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશનને કોઈ પણ ટ્રસ્ટ હોય, કોઈ પણ ક્રેડિટ સોસાયટી હોય, એ બધા જ માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશનની અંદર આવશે, રાઈટ. ઓકે, બરાબર. અને સ્મોલ ફાઇનાન્સ બેંક વિશે તમને કહું તો સ્મોલ ફાઇનાન્સ બેંક એ બેંક જેવું જ કામ કરે છે, પણ તે બેંકની બધી જ ફેસિલિટી પ્રોવાઈડ નહીં કરે, રાઈટ. એ નાના પાયા ઉપર હોય છે સ્મોલ ફાઇનાન્સ બેંક, રાઈટ. પણ માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન એટલે સોસાયટી, ક્રેડિટ સોસાયટી હોય, કોઈ ટ્રસ્ટ હોય, એ માઇક્રો એ જે લોન પ્રોવાઈડ કરતી હોય, જે સસ્તા દર ઉપર લોન પ્રોવાઈડ કરે, રાઈટ. અને જે ગરીબ લોકોને લોન પ્રોવાઈડ કરવા માટે મેઇનલી બનાવવામાં આવેલી હોય છે, બરાબર. તો એનબીએફસીને અને માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશનને પ્રાયોરિટી સેક્ટરને લોન અંદર લોન પ્રોવાઈડ કરવા માટે બેંક દ્વારા 5% ની સહાય આપવામાં આવશે, અને
સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા મેક્સિમમ 10% જેમ લોન પોર્ટફોલિયો હોય એના 10% પ્રોવાઈડ કરવામાં આવશે, રાઈટ? તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. મેં અહીંયા લખેલું છે કે કોઈ પણ ઓન લેન્ડિંગ માટે, ઓન લેન્ડિંગ મતલબ કે આગળ ફર્ધર અહીંયા બેંક દ્વારા એનબીએફસીને લોન પ્રોવાઈડ કરવામાં આવે છે. એનબીએફસી આગળ ફર્ધર પ્રાયોરિટી સેક્ટરને લોન પ્રોવાઈડ કરશે, રાઈટ? બેંક અહીંયા પોતાનો ટાર્ગેટ એચિવ કરવા માટે એનબીએફસી તો પાર્ટનરશિપ કરે છે, રાઈટ? ઓકે. અને સ્મોલ ફાઇનાન્સ બેંક પોતાનો ટાર્ગેટ એચિવ કરવા માટે માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ પાર્ટનરશિપ કરે છે. અને એ કેટલું પાર્ટનરશિપ કરે છે? મેક્સિમમ, અને એ કેટલા મેક્સિમમ પૈસા આપી શકે? 10%, આના લોન પોર્ટફોલિયોના 10%, રાઈટ? ઓકે. અને હા, કે બીજી એક વસ્તુ કે સ્મોલ ફાઇનાન્સ બેંક એ કેવી માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન્સને અહીંયા લોન આપી શકશે? સ્મોલ ફાઇનાન્સ બેંક એ કેવી માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન જોડે પાર્ટનરશિપ કરી શકે આગળ પ્રાયોરિટી સેક્ટરને લોન આપવા માટે? કે જે માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશનને જો લોન પોર્ટફોલિયો એ 500 કરોડ સુધીનો હોય, તેવી માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન સાથે જ સ્મોલ ફાઇનાન્સ બેંક પાર્ટનરશિપ કરીને આગળ પ્રાયોરિટી સેક્ટરની અંદર લોન પ્રોવાઈડ કરી શકે? તો આ પણ તમારે ડેટા યાદ રાખવાનો રહેશે, રાઈટ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો આરબીઆઈની વાત કરીએ તો આરબીઆઈની સ્થાપના આરબીઆઈ એક્ટ 1934ની અંદરમાં થઈ હતી. ક્યારે થઈ હતી? 1 એપ્રિલ 1935ની અંદર. અને એનું હેડક્વાર્ટર પહેલાં શરૂઆતમાં કલકત્તામાં હતું, પરંતુ 1937ની અંદર તેને મુંબઈ શિફ્ટ કરી દેવામાં આવ્યું. અને 1949ની અંદર આરબીઆઈ એ નેશનલાઇઝ બની, રાઈટ? આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ થયું 1949ની અંદર. અને અત્યારે તે સંપૂર્ણ સરકારની માલિકીની બેંક છે, રાઈટ? ઓકે. તો આ ન્યૂઝમાં તમારે શું યાદ રાખવાનું છે કે કોઈપણ બેંક એ એનબીએફસીને કેટલા રૂપિયા આપી શકે જેથી કરીને તે આગળ ફર્ધર પ્રાયોરિટી સેક્ટરની અંદર લોન પ્રોવાઈડ કરી શકે? કે 5% ઓફ ઇટ્સ લોન પોર્ટફોલિયો. એને જે આખા વર્ષની અંદર ફોર એક્ઝામ્પલ 100 કરોડનો લોન પ્રોવાઈડ કરી હોય, તો એમાંથી 5 કરોડ રૂપિયા મેક્સિમમ એ બેંક એ એનબીએફસીને પ્રોવાઈડ કરી શકે. અને કોઈપણ સ્મોલ ફાઇનાન્સ બેંક એ આખા વર્ષની અંદર એક કોઈપણ માઇક્રો ફાઇનાન્સ બેંકને પ્રાયોરિટી સેક્ટરની અંદર લોન પ્રોવાઈડ કરવા માટે કેટલા પૈસા આપી શકે? મેક્સિમમ 10% ઓફ ઇટ્સ લોન પોર્ટફોલિયો. મતલબ ફોર એક્ઝામ્પલ સ્મોલ ફાઇનાન્સ બેંક આખા વર્ષની અંદર 100 કરોડ રૂપિયા એઝ અ લોન આપે, રાઈટ? એમાંથી 10 કરોડ રૂપિયા જ એ માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશનને આપી શકશે, જેથી કરીને માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન એ આગળ પ્રાયોરિટી સેક્ટરને આપી શકે, રાઈટ? અને કોઈપણ સ્મોલ ફાઇનાન્સ બેંક એ કેવી માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશનને એ પ્રાયોરિટી સેક્ટરની અંદર લોન પ્રોવાઈડ કરવા માટે પૈસા આપી શકે? કે જે માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશનનો જે લોન પોર્ટફોલિયો એ 500 કરોડ સુધીનો હોય, તેવી માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશનને જ તે પૈસા આપી શકશે, રાઈટ? તો આ 3 વસ્તુની અંદર કન્ફ્યુઝ નથી થવાનું, રાઈટ? અને આ જોગવાઈ એ આરબીઆઈએ કરેલી છે. અને આરબીઆઈની સ્થાપના ક્યારે કરવામાં આવી, કયા એક્ટની અંદરમાં કરવામાં આવી, એનું નેશનલાઇઝેશન, એનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું, એ દરેક વસ્તુ તમારે યાદ રાખવી પડશે. તો આઈ થિંક તમને ન્યૂઝની અંદર ખબર પડી હશે. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસન્ટલી ફોર્બ્સ દ્વારા ફરીથી એક લિસ્ટ લોન્ચ કરવામાં આવેલું છે. અને આ લિસ્ટ છે કે 2022ની અંદર હાઇએસ્ટ પેડ એથ્લીટ કોણ બન્યું. 2022ની અંદર હાઇએસ્ટ પેડ એથ્લીટ કોણ બન્યું, તો એ લિસ્ટ ફોર્બ્સ દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે. તો આ ન્યૂઝને આપણે ડિટેલમાં જોઈએ તો ફોર્બ્સ દ્વારા એક રિસન્ટલી એક લિસ્ટ લોન્ચ કરવામાં આવેલું છે કે જેની અંદર 2022ની અંદર હાઇએસ્ટ પેડ એથ્લીટ, હાઇએસ્ટ પેડ એથ્લીટ મતલબ કયો એથ્લીટ એ સૌથી વધારે એ 2021-22ના ફાઇનાન્શિયલની અંદર એને તક કમાણી કરી છે, તેની લિસ્ટ એ ફોર્બ્સ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. તો ફોર્બ્સના પ્રમાણે લિયોનેલ મેસી જે આર્જેન્ટિનાથી બિલોંગ કરે છે, જે આર્જેન્ટિનાથી બિલોંગ કરે છે અને જે ફૂટબોલર છે, લિયોનેલ મેસી કયા કન્ટ્રીથી બિલોંગ કરે છે? આર્જેન્ટિના. અને તે કોણ છે? ફૂટબોલર, રાઈટ? એ ફર્સ્ટ નંબર પર આવેલું છે. તેને આ લિસ્ટને ટોપ કર્યું છે. અને તેની આવક, વાર્ષિક આવક કેટલી છે? $130 મિલિયન. સેકન્ડ નંબર પર છે લેબ્રોન જેમ્સ, જે અમેરિકાથી બિલોંગ કરે છે, યુએસએથી બિલોંગ કરે છે. અને તે કયા સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા છે? બાસ્કેટબોલથી સંકળાયેલા છે. અને ત્રીજો નંબર છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, જે અગેન ફૂટબોલર છે અને તે પોર્ટુગલથી બિલોંગ કરે છે. ક્યાંથી બિલોંગ કરે છે? પોર્ટુગલથી, રાઈટ? તો આ ટોપ 3 કે જે ફોર્બ્સ દ્વારા લોન્ચ કરવામાં આવેલા છે લિસ્ટના અનુસાર, કે જે સૌથી વધુ કમાણી કરનાર એથ્લીટ્સની યાદીમાં ટોપ 3 પર્સન છે, એ તમારે યાદ રાખવાના. એ કયા દેશથી બિલોંગ કરે છે અને એ કયા સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા છે એ પણ તમારે યાદ રાખવું પડશે, રાઈટ? અને આ યાદીની અંદર જે 7મા નંબર પર છે રોજર ફેડરર, તે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પર્સન છે. કારણ કે આ યાદીને સૌથી વધારે વાર ટોપ કરવાવાળો તે પર્સન છે રોજર ફેડરર, જે કયા સ્પોર્ટ્સથી બિલોંગ કરે છે? ટેનિસથી. અને તે કયા દેશથી બિલોંગ કરે છે? સ્વિઝરલેન્ડથી. સ્વિઝરલેન્ડથી, રાઈટ? તો તમારે આ
4% ને તો એટલીસ્ટ યાદ રાખવા જ પડશે, બાકી જો ટોપ 10 ને તમે યાદ રાખી શકતા હો તો વેલ એન્ડ ગુડ. બરાબર, કે ફોર્બ્સ દ્વારા સૌથી વધુ કમાણી કરનાર એથ્લેટ્સની યાદીમાં ટોચ ઉપર કોણ આવ્યું? લિયોનેલ મેસી, સેકન્ડ નંબર પર લેબ્રોન જેમ્સ, થર્ડ નંબર પર ક્રિશ્ચિયાનો રિનાલ્ડો એન્ડ સાતમા નંબર પર છે રોજર ફેડરર. એમને કેમ યાદ રાખવાના છે? કારણ કે આ યાદીને સૌથી વધારે ટોપ કરવાના તે આ પર્સન છે. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી ગઈ હશે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં જે આપણા મિનિસ્ટર ઓફ કોમ્યુનિકેશન ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે અશ્વિની વૈષ્ણવ, એના દ્વારા એક પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે, ગતિશક્તિ સંચાર પોર્ટલ. ગતિશક્તિ સંચાર પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. હવે આ ન્યૂઝ વિશે આપણે ડિટેલમાં સમજીએ કે હમણાં રિસેન્ટલી જે આપણા કેન્દ્રીય મંત્રી છે અશ્વિની વૈષ્ણવ, જે આપણા સંચાર મંત્રાલયને સંભાળે છે, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રાલયને સંભાળે છે, તેમણે હમણાં એક પોર્ટલ લોન્ચ કર્યું છે. અને એ પોર્ટલનું નામ શું છે? કે ગતિશક્તિ સંચાર પોર્ટલ. ગતિશક્તિ સંચાર પોર્ટલ. એ પોર્ટલ કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? એ પોર્ટલ એ મધ્યપ્રદેશ સ્થિત એમપી રાજ્ય ઇલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યું છે. મધ્યપ્રદેશની અંદર આવેલી મધ્યપ્રદેશ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. અને આ પોર્ટલ કોના વતી તેને બનાવ્યું છે? તો ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના વતી તેને આ પોર્ટલ બનાવેલું છે. રાઈટ, ઓકે. અને આ પોર્ટલ બનાવવાનો મુખ્ય હેતુ કે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા 3 મિશન લોન્ચ કરવામાં આવેલા હતા. એક તો એક પહેલું મિશન છે કે નેશનલ ગતિશક્તિ માસ્ટર પ્લાન, સેકન્ડ મિશન છે નેશનલ બ્રોડબેન્ડ મિશન, અને થર્ડ છે બ્રોડબેન્ડ ફોર ઓલ. આ 3 જે ગવર્મેન્ટના ઓબ્જેક્ટિવ છે એ ઓબ્જેક્ટિવને પૂરા કરવા માટે આ ગતિશક્તિ સંચાર પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન દ્વારા. રાઈટ, હવે આ 3 ઓબ્જેક્ટિવને કેવી રીતના પૂરા કરવામાં આવે છે આ પોર્ટલ દ્વારા, એ વિશે આપણે સમજીએ. તો કે આ પોર્ટલની અંદર ફોર એક્ઝામ્પલ, કોઈ એક ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર છે એને કોઈ ગામની અંદર કે જે અંડર પ્રિવિલેજ એરિયા છે, જ્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી એટલી પ્રોપર નથી, એ ગામની અંદર એને ઓપ્ટિકલ ફાઈબર કેબલ દ્વારા ઇન્ટરનેટની સુવિધા પ્રોવાઈડ કરવી છે, તો એ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર એ આ પોર્ટલની ઉપર એપ્લિકેશન આપી શકે. અને આ એપ્લિકેશનનું અપ્રુવમેન્ટ જે નોર્મલી 100 દિવસ કરતાં વધારે દિવસ લઈ લે છે, એ આ પોર્ટલની ઉપર અપ્રુવમેન્ટ 20 દિવસની અંદર જ મળી જશે, 20-22 દિવસની અંદર. તો આ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, કે કોઈપણ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર જેને એવા અંડર પ્રિવિલેજ એરિયાની અંદર ઓપ્ટિકલ ફાઈબરનું કેબલ એસ્ટાબ્લિશ કરવું છે ઇન્ટરનેટ કનેક્ટિવિટીને સુધારવા માટે, તો એ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરને આ પોર્ટલ ઉપરથી એપ્લાય કરે તો 20-22 દિવસની અંદર અપ્રુવમેન્ટ મળી જાય. તો આ પોર્ટલનું નામ છે ગતિશક્તિ સંચાર પોર્ટલ, જે મધ્યપ્રદેશ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યું છે. રાઈટ, અને કયા 3 મિશનને પૂરું કરશે? તો નેશનલ બ્રોડબેન્ડ મિશન, કારણ કે અલ્ટિમેટલી અહીંયા વાઇફાઈને ઇન્ટરનેટ કનેક્ટિવિટી વધે એના માટે જ અહીંયા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બ્રોડબેન્ડ ફોર ઓલ, જે નેશનલ બ્રોડબેન્ડ મિશન અને બ્રોડબેન્ડ ફોર ઓલ છે, એ બંને મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશનના મિશન છે. અને ત્રીજું એક ઇમ્પોર્ટન્ટ મિશન છે કે જેની અહીંયા વાત થઈ છે, ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન. ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન એ 100 લાખ કરોડનો પ્રોજેક્ટ છે. કેટલા લાખ કરોડનો? 100 લાખ કરોડનો પ્રોજેક્ટ છે, કે જેની અંદર એનો મેઇન ઉદ્દેશ્ય છે કે ઇન્ડિયાની અંદર દરેક સ્કીમની પાછળ જે એક્સપેન્ડિચર થાય છે એના પછી સૌથી વધારે એક્સપેન્ડિચર થતો હોય ને તો લોજિસ્ટિક પાછળ. કઈ જગ્યાએ? લોજિસ્ટિક મતલબ માલ સામાનને હેરફેર પાછળ. તો નેશનલ ગતિશક્તિ માસ્ટર પ્લાનની અંદર એવો પ્લાન બનાવવામાં આવ્યો છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું બનાવવું જોઈએ કે જેથી કરીને ટ્રાન્સપોર્ટેશનનો એકદમ એફિશિયન્ટ યુઝ થઈ શકે. લોજિસ્ટિક પાછળ આપણે જે પેટ્રોલનો વેસ્ટેજ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ વચ્ચે જે કોઓર્ડિનેશન ના થાય એના કારણે જે પ્રોજેક્ટ્સનું ડિલે થયા કરે છે, ઘણી વખત ટ્રાન્સપોર્ટેશનનું ડિલે થયા કરે છે. રાઈટ, આ બધા જે કોઈ એક પર્ટિક્યુલર પ્રોજેક્ટને કેરી આઉટ કરવા માટે જેટલા પણ પરિબળો છે, દરેક પરિબળો એક કોઓર્ડિનેટ વેની અંદર એક્ઝિક્યુટ થાય, એક એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કેટલું બજેટ રાખવામાં આવ્યું છે? 100 લાખ કરોડનું બજેટ રાખવામાં આવ્યું છે. અને એનો આ પાર્ટ છે કે દરેક ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કે જે ગામડાની અંદર ઓપ્ટિકલ ફાઈબર કેબલ એસ્ટાબ્લિશ કરવા માગતું હોય તો તેને જલ્દીથી અપ્રુવમેન્ટ મળી જાય. અને આ
જે અપ્રુવમેન્ટ આ જે પોર્ટલ છે એ નેશનલ બ્રોડબેન્ડ મિશન જે મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન દ્વારા લોન્ચ કરવામાં આવેલું હતું 2019ની અંદર, અને બ્રોડબેન્ડ ફોર ઓલ જે પણ એ પણ મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ત્રણે ત્રણ મિશન ગવર્મેન્ટના એ આ પોર્ટલ પૂરું પાડશે. રાઈટ, ગતિશક્તિ સંચાર પોર્ટલ મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે અને ડેવલપ કોના દ્વારા કરવામાં આવ્યું છે કે એમપી સ્થિત રાજ્ય ઇલેક્ટ્રોનિક કોર્પોરેટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. રાઈટ, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન વિશે વાત કરું તો આપણે એના કેન્દ્રીય મંત્રી છે અશ્વિની વૈષ્ણવ અને એના મિનિસ્ટર ઓફ સ્ટેટ છે દેવુસિંહ જયસિંહભાઈ ચૌહાણ. રાઈટ, ઓકે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે 2021માં ભારત એ વિશ્વનું ટોચનું રેમિટન્સ પ્રાપ્ત કરતા રહ્યું છે, અને આ રિપોર્ટ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે? વિશ્વ બેંક દ્વારા. આ ન્યૂઝને આપણે ડિટેલમાં જોઈએ તો હમણાં રિસેન્ટલી વર્લ્ડ બેંકે એક રિપોર્ટ લોન્ચ કર્યો છે. એ રિપોર્ટનું નામ છે માઇગ્રેશન એન્ડ ડેવલપમેન્ટ બ્રીફ 36. માઇગ્રેશન એન્ડ ડેવલપમેન્ટ બ્રીફ 36 એ વોર ઇન અ પેન્ડેમિક ઇમ્પ્લિકેશન્સ ઓફ ધ યુક્રેન ક્રાઇસિસ એન્ડ COVID-19 ઓન ધ ગ્લોબલ ગવર્નન્સ ઓફ ધ માઇગ્રેશન એન્ડ રેમિટન્સ ફ્લો. રિપોર્ટનું નામ ઘણું લેન્ધી છે, પણ આ રિપોર્ટ કોને લોન્ચ કર્યો છે? વર્લ્ડ બેંકે. કે આ રિપોર્ટ પ્રમાણે કે ભારતે ટોટલ 2021ની અંદર કેટલું રેમિટન્સ સ્વીકાર કર્યું છે? $89.4 બિલિયન. 2021ની અંદર ભારતે $89.4 બિલિયનનું રેમિટન્સ સ્વીકાર કર્યો છે, જે 2020માં કેટલો હતો? $82.73 બિલિયન હતો. રાઈટ, હવે રેમિટન્સ કોને કહેવાય? સૌથી પહેલાં તો રેમિટન્સ કોને કહેવાય કે આપણા દેશની અંદર ભણેલું ગણેલું કોઈ વ્યક્તિ જે આપણા દેશની યુનિવર્સિટીમાં ભણેલો હોય, ઇન્ડિયન સિટીઝન હોય, અને એ ફોરેનમાં જઈને કોઈ જગ્યાએ જોબ કરે અને ત્યાંથી કમાયેલા જે પૈસાને ઇન્ડિયામાં પાછા મોકલે, તો એને કહેવાય રેમિટન્સ. રાઈટ, તો 2021માં ઇન્ડિયા કેટલો રેમિટન્સ સ્વીકાર કર્યો? $89.4 બિલિયન. 2020માં કેટલો હતો? $82.73 બિલિયન. રાઈટ, આટલું જ નહીં કે દુનિયાની અંદર સૌથી વધારે રેમિટન્સ પ્રાપ્ત કરતા દેશ કોણ છે? ભારત ફર્સ્ટ નંબર ઉપર છે. સેકન્ડ નંબર પર કોણ છે? મેક્સિકો. થર્ડ નંબર પર ચીન. ફોર્થ નંબર પર ફિલિપાઈન્સ. અને પાંચમું સ્થાન કોનું છે? ઇજિપ્તનું છે. રાઈટ, તો દુનિયાની અંદર સૌથી વધારે રેમિટન્સ કયા દેશમાં આવે છે? ઇન્ડિયાની અંદર. રાઈટ, ઓકે. હવે આટલો વધારે રેમિટન્સ સ્વીકાર કરતા હોવા છતાં જે રેમિટન્સનું કન્ટ્રીબ્યુશન છે ભારતના GDPની અંદર એ માત્ર કેટલા પર્સન્ટ છે? 3%. રાઈટ, કે $89.4 બિલિયનની આસપાસ આપણે રેમિટન્સ સ્વીકાર કર્યો, જે દુનિયાનો સૌથી વધારે રેમિટન્સ સ્વીકાર કર્યો છે, છતાં પણ એ રેમિટન્સનું કન્ટ્રીબ્યુશન ઇન્ડિયાના GDPમાં કેટલું છે? 3%. જે ઇન્ડિયાનો ટાર્ગેટ છે કે 2022 અને 2023માં રેમિટન્સનું કન્ટ્રીબ્યુશન GDPમાં કેટલું કરવાનું? 5%. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ પણ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ, હવે આપણે ઇન્ડિયા કયા રિજિયનમાં આવે છે? દક્ષિણ એશિયામાં. દક્ષિણ એશિયાની વાત કરીએ તો 2021ના રેમિટન્સમાં 7% વધારો થયો છે, અને ટોટલ દક્ષિણ એશિયાનું રેમિટન્સ કેટલું થયું છે? $157 બિલિયન. રાઈટ, ઓકે ઓકે. હવે એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશનની વાત કરીએ, જે પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણું ઇમ્પોર્ટન્ટ છે અને તમારા નોલેજ પર્સ્પેક્ટિવથી પણ ઘણું ઇમ્પોર્ટન્ટ છે, કે દુનિયાની અંદર ફોર એક્ઝામ્પલ, તમારે $200 કોઈ એક દેશમાંથી બીજા દેશમાં મોકલવા હોય તો એનો એવરેજ કોસ્ટ કેટલો છે? 6%. $6 ઓફ $200. રાઈટ, દુનિયાની અંદર કોઈ એક દેશમાંથી બીજા દેશમાં તમારે $200 મોકલવા હોય તો એનો એવરેજ કોસ્ટ છે $6 ઓફ $200. રાઈટ, પણ સૌથી વધારે ખર્ચો ક્યાં થાય $200ને મોકલવા માટે? તો સબ સહારન આફ્રિકા કેટલો પર્સન્ટ થાય છે? 7.8%. અને સૌથી ઓછો ખર્ચો એક દેશમાંથી બીજા દેશમાં પૈસાને મોકલવા માટે ક્યાં થાય છે? દક્ષિણ એશિયાની અંદર, જ્યાં આપણું ઇન્ડિયા બિલોંગ કરે છે. કેટલું? 4.3%. રાઈટ, એટલે જ દક્ષિણ એશિયાની અંદર રેમિટન્સ વધારે આવે છે, એટલે જ ઇન્ડિયાની અંદર રેમિટન્સ વધારે આવે છે, કારણ કે પૈસાને મોકલવાનો અહીંયા જે પૈસાને મોકલવા માટે જે કોસ્ટ કરવો પડે છે, ખર્ચો કરવો પડે છે, એ અહીંયા ઓછો છે બાકીના દેશો કરતાં. રાઈટ,
તો એવરેજ કોસ્ટ પ્લેનની અંદર કેટલો છે, સૌથી ઓછો ખર્ચો કઈ જગ્યાએ થાય છે, સૌથી વધારે ખર્ચો કઈ જગ્યાએ થાય છે, આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે, રાઈટ? ઓકે. અને બીજી એક મહત્વની બાબતમાં કે જે હમણાં રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો વર્લ્ડ બેંક દ્વારા, એ રિપોર્ટના અનુસાર દુનિયાની અંદર 7મું સૌથી વધુ રેમિટન્સ મેળવનાર દેશ કોણ બન્યો છે? બાંગ્લાદેશ. 7મું સૌથી વધુ રેમિટન્સ મેળવનાર દેશ કોણ બન્યો છે? બાંગ્લાદેશ. બરાબર, આ પણ તમારે યાદ રાખવાનું છે, કારણ કે બાંગ્લાદેશ એ સાઉથ એશિયાની કન્ટ્રી છે, રાઈટ? અને એક બિલો ધ પુઅર લાઈન, લોઅર, ખૂબ જ ઓછી આવક ધરાવતા કન્ટ્રીમાંનો એક છે, છતાં પણ તે આટલી મોટી માત્રામાં રેમિટન્સ મેળવે છે, એટલે એ ઇમ્પોર્ટન્ટ બની જાય છે, રાઈટ? ઓકે, તો આખી ન્યૂઝના તેના તમને ખબર પડી જશે. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસન્ટલી પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કર્ણાટકા વિકાસ ગ્રામીણ બેંકને 6 રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યા છે. કેટલા? 6 રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યા છે. દેખો ફ્રેન્ડ્સ, કે બે ટાઈપના સેક્ટર છે, એક તો છે ઓર્ગેનાઇઝ સેક્ટર અને એક છે અનઓર્ગેનાઇઝ સેક્ટર, રાઈટ? બે ટાઈપના સેક્ટર છે, એક તો છે ઓર્ગેનાઇઝ સેક્ટર અને એક છે અનઓર્ગેનાઇઝ સેક્ટર, રાઈટ? ઓર્ગેનાઇઝ સેક્ટરને પેન્શન પ્રોવાઈડ કરવા માટે કઈ સ્કીમ ચાલે છે? નેશનલ પેન્શન સિસ્ટમ, NPS. અને અનઓર્ગેનાઇઝ સેક્ટરને પેન્શન પ્રોવાઈડ કરવા માટે ગવર્મેન્ટ દ્વારા કઈ સ્કીમ લોન્ચ કરવામાં આવેલી છે? અટલ પેન્શન યોજના, APY, રાઈટ? ઓર્ગેનાઇઝ સેક્ટરને પેન્શન પ્રોવાઈડ કરવા માટે સ્કીમ ચાલે છે નેશનલ પેન્શન સિસ્ટમ, અને અનઓર્ગેનાઇઝ સેક્ટરને પેન્શન પ્રોવાઈડ કરવા માટે અટલ પેન્શન યોજના. આ બે સ્કીમો ચાલે છે ઓર્ગેનાઇઝ સેક્ટરમાં અને અનઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર. આ બંને સ્કીમોનું સંચાલન કોણ કરે છે? પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી. પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી. અને આ સંસ્થા દ્વારા જ હમણાં રિસેન્ટલી કર્ણાટકા વિકાસ ગ્રામીણ બેંકને, કર્ણાટકા વિકાસ ગ્રામીણ બેંક જેનું હેડક્વાર્ટર છે ધારવાડ જિલ્લાની અંદર, એને 6 રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યા છે. કોના દ્વારા? પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા. કેમ? કારણ કે 2021ની અંદર કર્ણાટકા વિકાસ ગ્રામીણ બેંકે સૌથી વધારે અટલ પેન્શન યોજનાની અંદર એકાઉન્ટ ખોલાવ્યા છે, રાઈટ? એટલા માટે પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કર્ણાટકા વિકાસ ગ્રામીણ બેંકને 6 રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યા છે, રાઈટ? ઓકે, તો આ અટલ પેન્શન યોજના વિશે આપણે પહેલાં પણ પાસ્ટ વિડીયોમાં પણ ઘણી બધી વખત ચર્ચા કરી છે કે અટલ પેન્શન યોજના એ અનઓર્ગેનાઇઝ સેક્ટરને પેન્શન પ્રોવાઈડ કરવા માટેની એક યોજના છે, જેને 2015માં લોન્ચ કરવામાં આવેલી હતી. અને તેમાં કેટલી વયના લોકો એનરોલ કરી શકે છે કે જેમની ઉંમર 18 થી 40 વર્ષની હોય, અને પેન્શન ક્યારે મળશે? 60 વર્ષ પછી, રાઈટ? અને પેન્શન કેટલું મળશે? 1000થી માંડીને 5000 સુધીનું, રાઈટ? તો તમારે કેટલા વર્ષના લોકો તેમાં એનરોલ કરી શકે, કેટલા વર્ષ પછી પેન્શન મળશે, અને કેટલાથી કેટલા સુધીનું પેન્શન મળશે, એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. અટલ પેન્શન યોજના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ યોજના છે, જ્યારે લોન્ચ કરવામાં આવી હતી 2015માં. 2015માં ગવર્મેન્ટ દ્વારા અટલ પેન્શન યોજનાની સાથે સાથે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના અને એક પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના, રાઈટ? આ બે સ્કીમો પણ લોન્ચ કરવામાં આવેલી. ટોટલ 3 સ્કીમો 2015માં એક સાથે લોન્ચ કરવામાં આવી હતી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા 2015ની અંદર, રાઈટ? ઓકે, તો આ ન્યૂઝની અંદર રિસન્ટ ન્યૂઝ શું છે કે હમણાં રિસન્ટલી પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી, કે જે નેશનલ પેન્શન સિસ્ટમ અને એ અટલ પેન્શન યોજના બંનેનું સંચાલન કરે છે, એના દ્વારા કર્ણાટકા વિકાસ ગ્રામીણ બેંકને 6 રાષ્ટ્રીય પુરસ્કાર અલગ અલગ કેટેગરીમાં આપવામાં આવ્યા, કારણ કે તેને 2021ની અંદર અટલ પેન્શન યોજનાની અંદર સૌથી વધારે એનરોલમેન્ટ કરાવેલું હતું. ઓકે, ચાલો નેક્સ્ટ ન્યૂઝ તરફ જોઈએ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી SSR અને શ્રીમાન ગાઈડલાઇન્સ, માર્ગદર્શિકા લોન્ચ કરવામાં આવી છે. કોના દ્વારા? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા. અને વિજ્ઞાન અને ટેકનોલોજીના મિનિસ્ટર ઓફ સ્ટેટ કોણ છે? ડૉક્ટર જીતેન્દ્ર સિંહ, રાઈટ? ઓકે, તો બે ગાઈડલાઇનનું નામ શું છે? એક તો SSR. SSRનું ફૂલ ફોર્મ શું છે? વૈજ્ઞાનિક સામાજિક જવાબદારી, સાયન્ટિફિક સોશિયલ રિસ્પોન્સિબિલિટી. અને શ્રીમાનનું ફૂલ ફોર્મ શું છે? વૈજ્ઞાનિક સંશોધન ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેરિંગ મેન્ટેનન્સ એન્ડ નેટવર્ક, સાયન્ટિફિક રિસર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેરિંગ મેન્ટેનન્સ એન્ડ નેટવર્ક. શ્રીમાન માર્ગદર્શિકા અને SSR માર્ગદર્શિકા, રાઈટ? સાયન્ટિફિક સોશિયલ રિસ્પોન્સિબિલિટી, વૈજ્ઞાનિક સામાજિક જવાબદારી અને વૈજ્ઞાનિક સંશોધન ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેરિંગ મેન્ટેનન્સ એન્ડ નેટવર્ક, આ બંનેની માર્ગદર્શિકા હમણાં લોન્ચ કરવામાં આવી છે. આ બંને ગાઈડલાઇન કયા દિવસે લોન્ચ કરવામાં આવી? જ્યારે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો ઇન્ડિયાની અંદર, એ દિવસે. કયા દિવસે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો? 11મી મેના રોજ. હવે 11મી મેના રોજ નેશનલ
ટેકનોલોજી ડે કેમ સેલિબ્રેટ કરવામાં આવે છે, જે આપણે લાસ્ટ વિડીયોમાં પણ ભણેલા હતા. કારણ કે આ દિવસે ઇન્ડિયાએ પહેલી વખત ન્યુક્લિયર ટેસ્ટ સક્સેસફુલી કન્ડક્ટ કરેલો હતો. તો 11 મે 1998 રોજ ઇન્ડિયાએ પહેલી વખત ન્યુક્લિયર ટેસ્ટ કરેલો હતો સક્સેસફુલી, રાઈટ? તો એની યાદમાં આપણે 11 મે 1999થી દર વર્ષે 11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ સેલિબ્રેટ કરીએ છીએ. અને આ દિવસે જ આ બંને ગાઈડલાઇન્સ લોન્ચ કરવામાં આવી છે. કોના દ્વારા? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા, અને એના મિનિસ્ટર ઓફ સ્ટેટ કોણ છે? ડૉક્ટર જીતેન્દ્ર સિંહ, રાઈટ? હવે બંને ગાઈડલાઇનની અંદર શું છે કે સાયન્ટિફિક સોશિયલ રિસ્પોન્સિબિલિટી. હવે આ સમજતા પહેલાં તમને બધાને જ ખબર હશે કે દરેક ઓર્ગેનાઇઝરને, દરેક કોર્પોરેશનને એક પોતાની સોશિયલ રિસ્પોન્સિબિલિટી હોય. એને કહેવાય કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, CSR. મતલબ દરેક ઓર્ગેનાઇઝર, દરેક પ્રાઇવેટ કંપની, દરેક ગવર્મેન્ટ કંપની પોતાના પ્રોફિટમાંથી અમુક હિસ્સો એ સોસાયટી માટે એને ડોનેટ કરવો પડે અથવા સ્પેન્ડ કરવો પડે. તો એને એ જેટલા પણ પૈસા પોતાના પ્રોફિટમાંથી સોસાયટીના ડેવલપમેન્ટ માટે ખર્ચ કરશે એ તેના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના અંડરમાં ગણાશે, રાઈટ? એવી જ રીતે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ સાયન્ટિફિક સોશિયલ રિસ્પોન્સિબિલિટીની ગાઈડલાઇન્સ લોન્ચ કરી છે, બરાબર? કે સાયન્ટિફિક સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંદર દરેક સાયન્ટિફિક ઇન્સ્ટિટ્યૂશન કે જે સાયન્સ અને ટેકનોલોજી ઉપર કામ કરે છે, એ દરેક સાયન્ટિફિક ઇન્સ્ટિટ્યૂશને એ પોતાના કેમ્પસની અંદર એક ડિપાર્ટમેન્ટ બનાવવો પડશે, એક સેલ બનાવવો પડશે, જે ડિપાર્ટમેન્ટ એ સાયન્ટિફિક ઇન્સ્ટિટ્યૂશન એ પૂરા વર્ષની અંદર કેટલા એવા પ્રોજેક્ટ એને કેરી આઉટ કર્યા કે જે સોસાયટીના ડેવલપમેન્ટ માટે કામ કરે છે, એ પ્રોજેક્ટનું ઇવોલ્યુશન કરતું રહેશે. તો દરેક ઇન્સ્ટિટ્યૂશને પોતાના કેમ્પસની અંદર એક ડિપાર્ટમેન્ટ બનાવવાનો રહેશે. એ ડિપાર્ટમેન્ટ શેનું ઇવોલ્યુશન કરશે, શેનું સુપરવિઝન કરશે, કે એ ડિપાર્ટમેન્ટ કે એ ઇન્સ્ટિટ્યૂશન દ્વારા આખા વર્ષની અંદર એવા કેટલા પ્રોજેક્ટ કરવામાં આવ્યા કે જે સોસાયટી ડેવલપમેન્ટ માટે કામમાં આવે એવા છે, રાઈટ? ઓકે. અને બીજી એક વસ્તુ, બીજી એક ગાઈડલાઇન પણ લોન્ચ કરવામાં આવી છે આ સાયન્ટિફિક સોશિયલ રિસ્પોન્સિબિલિટીની અંદર, કે દરેક સાયન્ટિસ્ટે આખા વર્ષની અંદર ઓછામાં ઓછા 10 દિવસ એ જનરલ પબ્લિકને સાયન્સ વિશે અવેરનેસ ક્રિએટ કરવા માટે ફાળવવી પડશે. એમને સાયન્સ વિશે જાગરૂકતા ક્રિએટ કરવા માટે ઓછામાં ઓછા 10 દિવસ આખા વર્ષની અંદર દરેક સાયન્ટિસ્ટે ફાળવવી પડશે, રાઈટ? તો આ બંને વસ્તુ આ ગાઈડલાઇનની અંદર મેઇન છે, રાઈટ? તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થિંક કે સાયન્ટિફિક સોશિયલ રિસ્પોન્સિબિલિટીની ગાઈડલાઇન્સ કયા મિનિસ્ટ્રી દ્વારા લોન્ચ કરવામાં આવી, એ ગાઈડલાઇન્સની અંદર કયા બે મુદ્દા છે, રાઈટ? ઓકે. અને બીજી એક ગાઈડલાઇન લોન્ચ કરવામાં આવી છે શ્રીમાન ગાઈડલાઇન. શ્રીમાનની અંદર એનું ફૂલ ફોર્મ જ છે કે વૈજ્ઞાનિક સંશોધન ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેરિંગ જાળવણી એન્ડ નેટવર્ક્સ, કે સાયન્ટિફિક રિસર્ચ માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ને એને અહીંયા શેર કરવાની વાત થઈ રહી છે. હવે ફોર એક્ઝામ્પલ, આપણે એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ છે, અદાણી ગ્રુપ છે, આવી મોટી મોટી સંસ્થાઓ છે કે જેમની પાસે ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રાઈટ? એમની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ભંડોળ છે, રાઈટ? તો ગવર્મેન્ટ એવું કહે છે કે આ મોટી સંસ્થાઓ એ જો પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અમુક પાર્ટ એ ગવર્મેન્ટને સાયન્ટિફિક રિસર્ચ કરવા માટે પ્રોવાઈડ કરે તો એ આ ગાઈડલાઇનની અંદર કરી શકે છે, શ્રીમાન ગાઈડલાઇનની અંદર. કે એમાં આ ગાઈડલાઇનની અંદર શું કે જે પણ સંસ્થા એ પોતાનો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને શેર કરવા માગતો હોય શાના માટે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે, તો તે આ ગાઈડલાઇનની અંદર કરી શકે છે. તો આ શ્રીમાન ગાઈડલાઇન, રાઈટ, એનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે. અને એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? વિજ્ઞાન અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવી છે, જે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અંડરમાં કામ કરે છે, રાઈટ? સાયન્ટિફિક સોશિયલ રિસ્પોન્સિબિલિટીની અંદર શું છે એ પણ તમારે ધ્યાન રાખવાનું રહેશે, બરાબર? ઓકે. અને એ કયા દિવસે લોન્ચ કરવામાં આવી છે? તો રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ, જે 11 મેના રોજ સેલિબ્રેટ કરવામાં આવે છે. તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. કે આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી નાણાં મંત્રાલયે એક નવી સરકારની ગેરંટી નીતિ જાહેર કરી છે, રાઈટ? તો આ ગવર્મેન્ટ ગેરંટી, સરકારની ગેરંટી એ શું છે? સૌથી પહેલાં આપણે એના વિશે વાત કરીએ, બરાબર? કે ફોર એક્ઝામ્પલ, એક કોઈ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ છે, કોઈ ગવર્મેન્ટ કંપની છે, PSU, રાઈટ? એનું એક એક્ઝામ્પલ લઈ લઈએ કે BSNL છે, રાઈટ? એક BSNL છે, જે એક પબ્લિક સેક્ટર અંડરટેકિંગ કંપની છે, એને પૈસાની જરૂર છે, રાઈટ? તમને ખબર છે અત્યારે BSNLની હાલત કેવી છે, અને એને પૈસાની જરૂર છે, રાઈટ? તો લોન કોણ પ્રોવાઈડ કરશે? કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ, આપણે વાત કરી લઈએ કે બેંક એ લોન પ્રોવાઈડ કરશે એને. પણ કોઈ પણ બેંક એ BSNLની હાલત જોઈને એને લોન કેમ પ્રોવાઈડ કરે, રાઈટ? તો એના માટે શું થાય કે ગવર્મેન્ટ ગેરંટી લે. ગવર્મેન્ટ શું લે? ગેરંટી લે. એ ગેરંટી કોને આપે? બેંકને આપે. એ બેંકને શું કે બેંક
તું બીએસએનએલને પૈસા આપ, રાઈટ? એ જો તને રિપેમેન્ટ નહીં કરે તો પૈસા કોણ આપશે? ગવર્મેન્ટ, રાઈટ? તો આને કહેવાય ગવર્મેન્ટ ગેરંટી. અને ગવર્મેન્ટ ગેરંટી મેઇનલી ગવર્મેન્ટ સંસ્થા માટે જ પ્રોવાઈડ કરવામાં આવે છે, ગવર્મેન્ટ કંપનીઓ માટે જ પ્રોવાઈડ કરવામાં આવે છે કે અગર કોઈ ગવર્મેન્ટ કંપનીને પૈસા રેઝ કરવા હોય, લોન લેવી હોય, રાઈટ, ફર્ધર એક્સપાન્શન માટે, અથવા કે એક એના પર બહુ કર્જ થઈ ગયો હોય ત્યારે એને લોન લેવી હોય, તો એના માટે ગેરંટી કોણ પ્રોવાઈડ કરે છે? ગવર્મેન્ટ. એને કહેવાય ગવર્મેન્ટ ગેરંટી. તો અત્યાર સુધી ગવર્મેન્ટ એ એક વર્ષની અંદર કેટલી ગેરંટી પ્રોવાઈડ કરશે એ કોઈ લિમિટેશન હતી નહીં. પણ અત્યારે રિસન્ટ ન્યૂઝની અંદર આ ગવર્મેન્ટ ગેરંટી કેમ છે? કારણ કે હમણાં ફાઇનાન્સ મિનિસ્ટરે નક્કી કર્યું કે આખા વર્ષમાં ગવર્મેન્ટ એ મેક્સિમમ ગવર્મેન્ટ ગેરંટી કેટલી આપી શકશે? હવે 0.5%, 0.5% ઓફ જીડીપી, 0.5% ઓફ જીડીપી. કે આખા વર્ષમાં હવે ગવર્મેન્ટ એ મેક્સિમમ કેટલી ગેરંટી આપશે? 0.5% ઓફ જીડીપી. આ એક લિમિટેશન લગાવી દીધી છે અને આના કારણે જ આ ન્યૂઝ રિસેન્ટ ન્યૂઝમાં આવી છે, રાઈટ? તો તમને ગવર્મેન્ટ ગેરંટી વિશે ખબર પડી કે ગવર્મેન્ટ ગેરંટી કોને કહેવાય. ઓકે, અને ગવર્મેન્ટ આ ગેરંટીની અંદર જે ગવર્મેન્ટ ગેરંટીની નીતિની અંદર જે ફેરફાર કર્યા એ તે કયા એક્ટ હેઠળ કર્યા? તો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ, ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટના 2003ના અંદરમાં, આ એક્ટના અંડરમાં ગવર્મેન્ટે આ ગેરંટી નીતિની અંદર ફેરફાર કર્યા છે. ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ 2003ના અંડરમાં ગવર્મેન્ટે આ જે ગેરંટી નીતિ છે એની અંદર ફેરફાર કર્યા છે અને એક લિમિટેશન બાંધી છે કે આખા વર્ષની અંદર ગવર્મેન્ટ કેટલી ગેરંટી પ્રોવાઈડ કરશે? 0.5% ઓફ જીડીપી, 0.5% ઓફ જીડીપી. જે પહેલાંથી અત્યારે જે ગવર્મેન્ટ ગેરંટીના જે રૂલ્સ રેગ્યુલેશન લાગી રહ્યા છે તે કેટલા વર્ષ જૂના છે? 12 વર્ષ જૂના, જેની અંદર હમણાં સુધારો કરવામાં આવ્યો છે. ઓકે, હવે ગવર્મેન્ટ ગેરંટી એ કોઈ પણ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ વતી એ બેંકને ફ્રીમાં નથી પ્રોવાઈડ કરતી. કે ગવર્મેન્ટ એક બીએસએનએલ છે જે એક પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ છે જેના પૈસાની જરૂર છે, તો ગવર્મેન્ટ એના માટે ગેરંટી પ્રોવાઈડ કરે છે. ગેરંટી પ્રોવાઈડ કરે છે કોને? બેંકને, રાઈટ? તો ગવર્મેન્ટ આ ગેરંટી ફ્રીમાં નથી પ્રોવાઈડ કરતું. ગવર્મેન્ટ આ ગેરંટી માટે બીએસએનએલ પાસેથી પૈસા લેશે અને એ પૈસા બે કેટેગરીમાં વેચવામાં આવેલા છે. કે કેટેગરી એની અંદર કેટલી ફી લેવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા ગેરંટી માટે? 0.5 થી 0.6%. મતલબ અગર બીએસએનએલ 100 કરોડ રૂપિયાની બેંક પાસેથી લોન લીધેલી હોય, મતલબ ગવર્મેન્ટે 100 કરોડ રૂપિયાની ગેરંટી લીધેલી હશે, તો એ ગેરંટીના 0.5 થી 0.6% એ એઝ અ ગેરંટી ફી લેશે ગવર્મેન્ટ બીએસએનએલ પાસેથી, જો એ બીએસએનએલ કેટેગરી એની કંપની હોય તો. અગર બીએસએનએલ કેટેગરી બીની કંપની હોય તો એના પાસેથી કેટલા પૈસા લેવામાં આવશે? 0.7 થી 0.9%, રાઈટ? ઓકે, અને આ ગેરંટીની પણ અલગ અલગ કેટેગરી છે. કેટેગરી વનમાં કેવી ગેરંટી આવશે? કેટેગરી વનની અંદર કે ફોર એક્ઝામ્પલ કે અહીંયા બીએસએનએલને બેંક પાસેથી 100 કરોડ રૂપિયા લીધા, તો 100 કરોડ રૂપિયા લીધા મતલબ એ પ્રિન્સિપલ કહેવાય. અને આ ઉપરાંત બીએસએનએલને બેંકને ઇન્ટરેસ્ટ પણ ચૂકવવું પડશે, રાઈટ? તો આ પ્રિન્સિપલ પ્લસ ઇન્ટરેસ્ટ એ બંનેની ગેરંટી લેવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા. તો એ ટાઈપની ગેરંટી કયા કેટેગરીમાં આવશે? કેટેગરી વનની અંદર. કેટેગરી બેમાં કઈ ગેરંટી આવશે? કે ફોર એક્ઝામ્પલ કોઈ કંપની છે કે રાઈટ, આપણે બીએસએનએલની જ વાત કરીએ કે બીએસએનએલને પૈસાની જરૂર છે, તો એ શું ઇસ્યુ કરી શકે? ડિબેન્ચર્સ. જેવી રીતના આઈપીઓ ઇસ્યુ કરવામાં આવે છે, આઈપીઓ કેમ ઇસ્યુ કરવામાં આવે છે? કે કોઈ પણ કંપનીને જનરલ પબ્લિક પાસેથી પૈસા રેઝ કરવા હોય, રાઈટ, તો તે આઈપીઓ ઇસ્યુ કરશે, રાઈટ? એવી જ રીતના કોઈ પણ પ્રાઇવેટ કંપનીને કે જનરલ પબ્લિક પાસેથી પૈસા ઇસ્યુ કરવા હોય, પૈસા રેઝ કરવા હોય, તો એ ડિબેન્ચર્સ પણ ઇસ્યુ કરી શકે, બોન્ડ પણ ઇસ્યુ કરી શકે, રાઈટ? પણ અહીંયા બધી જ પબ્લિક એની અંદર ઇન્વેસ્ટ નહીં કરી શકે, અમુક ગણેલા લોકો જ એની અંદર ઇન્વેસ્ટ કરી શકે, રાઈટ? તો ફોર એક્ઝામ્પલ બીએસએનએલ ડિબેન્ચર ઇસ્યુ કર્યો, એની અંદર ઘણા લોકોએ ઇન્વેસ્ટ કર્યું, પણ બીએસએનએલ સમય જતાં એ પૈસાના રીપેમેન્ટ કર્યા નહીં, રાઈટ? તો એના માટેની ગેરંટી ગવર્મેન્ટ લેશે કે જે લોકોએ આ ડિબેન્ચરની અંદર ઇન્વેસ્ટ કરેલું છે એમને પોતાના પૈસા ઇન્ટરેસ્ટ સહિત પાછા મળી જાય, એના માટેની ગેરંટી કોણ પ્રોવાઈડ કરે? ગવર્મેન્ટ. તો ગવર્મેન્ટની આ ટાઈપની ગેરંટી કયા કેટેગરીમાં આવશે? કેટેગરી બેમાં. કેટેગરી ત્રણની અંદર ફોર એક્ઝામ્પલ બીએસએનએલે એ કોઈ માલ સામાન એ કોઈ ફોરેન કંપનીથી મંગાવેલો છે, કોઈ ફોરેન કંપની બી છે ત્યાંથી કોઈ માલ સામાન મંગાવ્યો છે, પણ બીએસએનએલ પાસે હમણાં પૈસા નથી, એને હમણાં આ ફોરેન કંપનીને પૈસા ચૂકવ્યા નથી, તો શું ફોરેન કંપની એ પોતાના રિસ્ક ઉપર બીએસએનએલને પોતાનો મટીરિયલ પ્રોવાઈડ કરશે? ના.
અહીંયા ફોરેન કંપની એ ગવર્મેન્ટ પાસેથી ગેરંટી લેશે કે ભાઈ જો એ પૈસા ન ચૂકવે તો તમારે ચૂકવવા પડશે. અને ગવર્મેન્ટની આ ટાઈપની કઈ ગેરંટીને કયા શ્રેણીમાં, કઈ કેટેગરીમાં રાખવામાં આવે છે? કેટેગરી 3ની અંદર. તો કે ફોરેન કંપની પાસેથી, ફોરેન ગવર્મેન્ટ પાસેથી, ફોરેન એજન્સી પાસેથી જે પણ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ દ્વારા જે પણ પૈસા રેઝ કરવામાં આવેલા હોય એની ગેરંટી ગવર્મેન્ટ કઈ કેટેગરીમાં રાખે છે? કેટેગરી 3ની અંદર, રાઈટ? ઓકે. કેટેગરી 4ની અંદર સેમ મિકેનિઝમ છે કે કેટેગરી 4ની અંદર ફોર એક્ઝામ્પલ કોઈ કંપની એ છે જે ઇન્ડિયાની અંદર છે અને કોઈ કંપની બી છે જે ફોરેનની અંદર છે, રાઈટ? હવે કોઈ કંપની બી, એ કંપની એને ખૂબ જ મોટી માત્રામાં માલ સામાન વેચે છે, રાઈટ? અને કંપની એ એને એક સાથે પૈસા નથી ચૂકવી રહ્યું, રાઈટ? મતલબ કંપની એ પાસે અત્યારે એટલા સફિશિયન્ટ પૈસા નથી કે જે કંપની બીને એ ચૂકવી શકે. તો અહીંયા કંપની બી દ્વારા શું માંગવામાં આવે છે? લેટર ઓફ ક્રેડિટ. આ લેટર ઓફ ક્રેડિટ કોણ ઇસ્યુ કરે? બેંક ઇસ્યુ કરે. તો કંપની બી શું માગશે કંપની એ પાસે? કે તું અત્યારે તો પૈસા ના આપી શકે, કંઈ વાંધો નહીં, પણ તારે કોઈ પણ એક બેંક પાસેથી લેટર ઓફ ક્રેડિટ માંગવી પડશે, ઇસ્યુ કરાવવી પડશે, અને લેટર ઓફ ક્રેડિટ તું મને આપી દે, રાઈટ? લેટર ઓફ ક્રેડિટ એ કંપની બી પાસે છે, એનો મતલબ કે જે બેંક પાસેથી લેટર ઓફ ક્રેડિટ ઇસ્યુ કરવામાં આવેલો છે એ બેંક ગેરંટી લે છે કે અગર એ પૈસા નહીં ચૂકવે ને તો હું ચૂકવીશ, રાઈટ? તો આ બેંકને પૈસા કોણ ચૂકવશે? ફોર એક્ઝામ્પલ એ પૈસા ના ચૂકવ્યા બીને, તો એ બેંકે ચૂકવવા પડશે, પણ આ બેંકને તો નુકસાન થયું ને. તો અહીંયા બેંક લેટર ઓફ, જે બેંક લેટર ઓફ ક્રેડિટ ઇસ્યુ કરે છે એ બેંકને ગેરંટી કોણ પ્રોવાઈડ કરે છે? ગવર્મેન્ટ. અને ગવર્મેન્ટની આ ટાઈપની ગેરંટી કયા કેટેગરીમાં આવે છે? કેટેગરી નંબર 4ની અંદર, રાઈટ? ઓકે. કેટેગરી નંબર 5ની અંદર કે તમને ખબર છે કે આપણે ઇન્ડિયાની અંદર 85% જે કોલ છે ને એ કોલ ઇન્ડિયા લિમિટેડ જે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ કંપની છે, ગવર્મેન્ટ કંપની છે, એના દ્વારા બનાવવામાં આવે છે. અને મોટાભાગનો કોલનું ટ્રાન્સપોર્ટેશન એ રેલવે દ્વારા થાય છે. હવે કોલ ઇન્ડિયા લિમિટેડ એ ટ્રાન્સપોર્ટેશન માટે રેલવેને પૈસા ના આપે, રાઈટ? તો રેલવેને પૈસા કોણ આપશે? ગવર્મેન્ટ. એના માટે ગેરંટી કોણ પ્રમાણે કરે છે? ગવર્મેન્ટ. રેલવેની માટેની જે ગવર્મેન્ટની ગેરંટી છે એને કઈ કેટેગરીમાં રાખવામાં આવે છે? કેટેગરી નંબર 5માં. તો આઈ થિંક તમને કે અલગ અલગ ગેરંટીની કેટેગરી, એ માટે ગેરંટી ફીની બે કેટેગરી, અને અત્યારે રિસન્ટ ન્યૂઝ શું છે એના વિશે ખબર પડી હશે, રાઈટ? મિનિસ્ટર ઓફ ફાઇનાન્સ વિશે વાત કરીએ તો આપણા મિનિસ્ટર ઓફ ફાઇનાન્સ કોણ છે? નિર્મલા સીતારામન છે. અને મિનિસ્ટર ઓફ ફાઇનાન્સના વિભાગોની આપણે વાત કરીએ તો એક તો એક્સપેન્ડિચર વિભાગ, ખર્ચ વિભાગ, આર્થિક બાબતોનો વિભાગ, મહેસૂલ વિભાગ, નાણાકીય સેવા વિભાગ, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિકેશન મેનેજમેન્ટ વિભાગ અને જાહેર સાહસો વિભાગ, એ આટલા વિભાગો મિનિસ્ટર ઓફ ફાઇનાન્સની અંદરમાં કામ કરે છે. તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી ગઈ હશે. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ અને સેવાએ એ એક MOU સાઇન કર્યો છે. કેમ? એ MOU શાના માટે કરવામાં આવ્યું છે એ સમજતા પહેલાં સૌથી પહેલાં ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ અને સેવા શું છે એના વિશે સમજીએ. ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસની વાત કરું કે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે. કોના માટે? જાહેર પ્રાપ્તિ માટેનું ઓનલાઈન પ્લેટફોર્મ છે, પબ્લિક પ્રોક્યુરમેન્ટ માટે. હવે એને પબ્લિક પ્રોક્યુરમેન્ટ માટેનું ઓનલાઈન પ્લેટફોર્મ કેમ કહેવામાં આવે છે એના વિશે વાત કરીએ. જે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ, ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ ઉપરથી બાય કોણ કરી શકે? માત્ર ને માત્ર ગવર્મેન્ટ. ગવર્મેન્ટ, લોકલ ગવર્મેન્ટની વાત કરીએ અથવા ગવર્મેન્ટની અંડરમાં જે પણ સંસ્થા કામ કરતી હોય તે જ સંસ્થાઓ, તે જ લોકલ ગવર્મેન્ટ મતલબ ગ્રામ પંચાયત લેવલ ઉપર તમારે કોઈ પણ વસ્તુ બનાવવી છે, ફોર એક્ઝામ્પલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેરી આઉટ કરવું છે, તેના માટે જે પણ મટીરિયલનું રિક્વાયરમેન્ટ હશે તે કયા પ્લેટફોર્મથી લેવામાં આવશે? ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ ઉપર. મતલબ ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ ઉપરથી બાય કોણ કરી શકે? માત્ર ગવર્મેન્ટ અથવા ગવર્મેન્ટની અંદર જે સંસ્થા કામ કરતી હોય તે. પણ સેલ કોણ કરી શકે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ ઉપર? રાઈટ. તો એ કોઈ પણ પ્રાઇવેટ કંપની, એ આ નાની હોય કે મોટી, એ આ પ્લેટફોર્મની ઉપર પોતાની પ્રોડક્ટ સેલ કરી શકે છે. પણ બાય કોણ કરી શકે? માત્ર ને માત્ર ગવર્મેન્ટ, રાઈટ? ઓકે. તો ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ એક ઈ કોમર્સ પ્લેટફોર્મ છે કે જ્યાં કોઈ પણ પ્રાઇવેટ કંપની, નાની હોય કે મોટી, એ પોતાની વસ્તુ સેલ કરી શકે છે. અને બાય કોણ કરશે? ગવર્મેન્ટ અથવા ગવર્મેન્ટની અંડરમાં જે સંસ્થા કામ કરતી હોય તે, રાઈટ? તો ઓકે, તો આ ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ છે. સેવા શું છે? સેવા એક સેલ્ફ એમ્પ્લોયડ વુમેન એસોસિએશન છે. સેવા એક એસોસિએશનનું નામ છે જેની અંદર વુમેન લીડ એન્ટરપ્રિનર્સ, મતલબ જે પણ એન્ટરપ્રાઇઝ, નાની નાની ઇન્ડસ્ટ્રી હોય જેની માલકીન કોણ હોય? વુમેન. જે કોના દ્વારા ઓન થતું હોય? વુમેન દ્વારા. તો એવી વુમેન લીડ એન્ટરપ્રાઇઝનો એક સમૂહ છે સેવા.
સેલ્ફ એમ્પ્લોયડ વુમેન એસોસિએશન એક ગ્રુપ છે કે જ્યાં એ ગ્રુપની અંદર ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને એ ઇન્ડસ્ટ્રીઝ કોના દ્વારા ચલાવવામાં આવે છે? વુમેન દ્વારા, રાઈટ? તો આ સેવા અને ગવર્મેન્ટ ઈ માર્કેટપ્લેસ વિશે તમને ખબર પડી હશે. અને અત્યારે રિસેન્ટલી એ બંને વચ્ચે એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ થયો છે. શાના માટે? તો ગવર્મેન્ટ ઈ માર્કેટપ્લેસ એ સેવાની અંદર જેટલા પણ મેમ્બર્સ છે, સેવાની અંદર જેટલા પણ મેમ્બર્સ છે, જેટલી પણ એન્ટરપ્રાઇઝ છે, એને ટ્રેનિંગ પ્રોવાઈડ કરશે. શાના માટે? કે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ ઉપર સેવાની અંદર જેટલા પણ મેમ્બર્સ છે એના દ્વારા જે પ્રોડક્ટ્સ બનાવવામાં આવી છે એ ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ ઉપર કેવી રીતના સેલ કરી શકાય, કેવી રીતના સેલ કરી શકાય, એને ફોર એક્ઝામ્પલ ઓર્ડર કેવી રીતના પ્લેસ કરી શકાય, ઓર્ડર કેવી રીતના પ્લેસ કરી શકાય, કેટેલોગ કેવી રીતના ડિઝાઇન કરી શકાય, કે પ્રોડક્ટને તમે ઈ કોમર્સ પ્લેટફોર્મ કેવી રીતના ડિસ્પ્લે કરી શકો અને કોઈપણ ટ્રાન્ઝેક્શન છે એને કેવી રીતના કેરી આઉટ કરી શકાય ઓનલાઈન, આ બધી જ વસ્તુની ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવશે. કોના દ્વારા? ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ દ્વારા. કોને? સેવાના મેમ્બર્સને. એટલા માટે આ બંને વચ્ચે હમણાં MOU સાઈન થયો છે, રાઈટ? રિસન્ટ ન્યૂઝ આટલી જ છે કે હમણાં રિસન્ટલી કોના સાથે MOU સાઈન કર્યો આ બધી વસ્તુ કેરી આઉટ કરવા માટે? ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ સેવા દ્વારા, રાઈટ? ઓકે, બંને સંસ્થા વિશે અને રિસન્ટ ન્યૂઝ વિશે ખબર પડી ગઈ. આ ઉપરાંત ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ દ્વારા વુમેન્સના જે મહિલાઓના ડેવલપમેન્ટ માટે ઘણા બધા પગલાં લેવામાં આવ્યા છે એમાંના બે મહત્ત્વના પગલાં છે કે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ દ્વારા આઉટલેટ સ્ટોર્સ પણ અલગ અલગ જગ્યાએ સ્થાપવામાં આવ્યા છે અને ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ સહાય એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે. આઉટલેટ સ્ટોર્સ પરથી બજારોનો એક્સેસ જે મહિલા લીડ એન્ટરપ્રાઇઝ છે તેમને મળી શકશે અને સહાય એપ્લિકેશનથી ફાઇનાન્સનું એક્સેસ એ મહિલા એન્ટરપ્રાઇઝને મળી શકશે. તો આ બે મહત્ત્વની લોન્ચિંગ પણ ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ દ્વારા મહિલાઓ માટે કરવામાં આવી છે, રાઈટ? તો ન્યૂઝ કે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસે સેવા સાથે પાર્ટનરશિપ કરી જેથી કરીને સેવાના મેમ્બર્સ એ પોતાની પ્રોડક્ટ્સને ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ ઉપર ઇઝીલી સેલ કરી શકે અને એ પ્રોડક્ટ્સને ગવર્મેન્ટ અથવા ગવર્મેન્ટની અંડરમાં જે સંસ્થા કામ કરે છે એ ઇઝીલી બાય કરી શકે. અને આના ઉપરાંત બજારોની એક્સેસ અને ફાઇનાન્સની એક્સેસ સેવા જે બે મહત્ત્વના પ્રોજેક્ટ્સ છે એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવે છે? ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ દ્વારા, કે જે સ્ત્રીઓના ડેવલપમેન્ટ માટે, વુમેન એન્ટરપ્રિનર્સ માટે ઘણા ઉપયોગી છે, રાઈટ? ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ એ કયા મંત્રાલયની અંદરમાં આવે છે? તો વાણિજ્ય વિભાગ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની અંદરમાં આવે છે, રાઈટ? અને તેના મુખ્ય અધિકારી કોણ છે? પ્રશાંત કુમાર સિંહ. અને તેનું મંત્રાલય એનું કયું છે? વાણિજ્ય વિભાગ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય છે, રાઈટ? ઓકે, સેવાનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? અમદાવાદ, ગુજરાતની અંદર. સેવાનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? અમદાવાદ, ગુજરાતની અંદર. ઓકે, આપણી લાસ્ટ ન્યૂઝ છે કે હમણાં ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસે એક કોમન સર્વિસ સેન્ટર અને ટપાલ વિભાગ સાથે પાર્ટનરશિપ કરી. હવે એ શાના માટે કરી એ વિશે આપણે સમજીએ. તો ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ વિશે તો આપણે લાસ્ટ ન્યૂઝમાં ભણી ગયા, પણ કોમન સર્વિસ સેન્ટર શું છે, રાઈટ? એ કોમન સર્વિસ સેન્ટર એ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંદરમાં આવે છે. કોના? મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંદરમાં આવે છે કોમન સર્વિસ સેન્ટર. કોમન સર્વિસ સેન્ટર કે તમે અત્યારે તો બધી વસ્તુ આપણે ઓનલાઈન કરતા હોઈએ છીએ, પણ તમે પહેલાંના જમાનામાં, મતલબ આજથી 5-7 વર્ષ પહેલાં તમે જોતા હશો ને કે લાઇટ બિલ્સ, LIC પ્રીમિયમ વગેરે અમુક જગ્યાએ, અમુક દુકાનોની અંદર પણ પે કરી શકાય. તો એવી દુકાનોને, એવી જગ્યાને કોમન સર્વિસ સેન્ટર કહેવાય કે જેને ગવર્મેન્ટ દ્વારા ઓથેન્ટિકેટ કરવામાં આવે છે ગવર્મેન્ટના કામો કરવા માટે, રાઈટ? તો કોમન સર્વિસ સેન્ટર વિશે તમને ખબર પડી ગઈ. ઓકે, અને ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ ટપાલ વિભાગ. તો ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસે હમણાં કોમન સર્વિસ સેન્ટર અને ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ સાથે પાર્ટનરશિપ કરી છે. શાના માટે? તો જેવી રીતના કે નાનામાં નાના, હવે કોઈ નાનામાં નાનો એક ઇન્ટરપ્રિનર છે, કોઈ એક ગામની અંદર, નાના ગામની અંદર એક વેપારી કે જેનો એક નાનો બિઝનેસ છે અને એ પોતાની પ્રોડક્ટ ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ ઉપર વેચવા માગે છે, રાઈટ? પણ ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ એ દરેક વ્યક્તિને તો ટ્રેનિંગ ના આપી શકે ને, જે રીતે એને સેવાના મેમ્બર્સને ટ્રેનિંગ આપી. તો ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ કોને ટ્રેનિંગ આપશે? કોમન સર્વિસ સેન્ટરને. કોમન સર્વિસ સેન્ટરના જે લોકો છે, કોમન સર્વિસ સેન્ટર જે લોકોએ એસ્ટાબ્લિશ કરેલું છે, જેમની દુકાન કે જે લાઇટ બિલને કલેક્ટ કરે છે, LIC પ્રીમિયમને કલેક્ટ કરે છે, આ ઉપરાંત ઘણી બધી જે ગવર્મેન્ટની સંસ્થાઓ અમુક સ્કીમના પૈસા પણ તમે ત્યાં ભરી શકો, રાઈટ? તો આ કોમન સર્વિસ સેન્ટર છે. તો ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ કોને ટ્રેન કરશે? કોમન સર્વિસ સેન્ટરને ટ્રેન કરશે. અને આ કોમન સર્વિસ સેન્ટર શું કરશે કે જે આ નાના ગામડાના જે નાના વેપારી છે એ તેમની પ્રોડક્ટને કેવી રીતના
ગવર્મેન્ટ ઈ માર્કેટપ્લેસના પ્લેટફોર્મ ઉપર લોન્ચ કરવું, કેવી રીતના એની કેટલોગ તૈયાર કરવો, કેવી રીતના પૈસાની લેવડ દેવડ કરવી, કેવી રીતના ઓર્ડર પ્લેસ કરવો, એ બધી જ વસ્તુ કોણ શીખવાડશે એમને? કોમન સર્વિસ સેન્ટર, રાઈટ? તો એના માટે ટ્રેન ગવર્મેન્ટ ઈ માર્કેટપ્લેસ કોમન સર્વિસ સેન્ટરને કરશે, અને કોમન સર્વિસ સેન્ટર એ નાના વેપારીઓને પોતાની પ્રોડક્ટ એ ગવર્મેન્ટ ઈ માર્કેટપ્લેસના પ્લેટફોર્મ ઉપર લોન્ચ કરવા માટે મદદ કરશે. અને આની અંદર જેટલા પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન થાય છે, જે નાના વેપારી કે જેને ઓનલાઈન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરતાં નથી ફાવતું, રાઈટ, કે જે ઈ કોમર્સ પ્લેટફોર્મ ઉપર કેવી રીતના પૈસા કલેક્ટ કરવા વગેરે નથી ફાવતું, આ બધું જ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન એ નાના વેપારીઓને ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનને મદદ કરવા માટે કોણ આગળ આવ્યું છે? ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ, રાઈટ? તો ગવર્મેન્ટ ઈ માર્કેટપ્લેસની અંદર કે કોઈપણ નાના વેપારી કે જેમને પોતાની જાતે કે કેવી રીતના પોતાની પ્રોડક્ટના પૈસા કલેક્ટ કરવા, કેવી રીતના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને કલેક્ટ કરવું એ ન ફાવતું હોય, તો એ પોતાના પૈસા એ ક્યાંથી મેળવી શકશે? ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ, મતલબ કોઈપણ પોસ્ટ ઓફિસથી તે પોતાના પૈસા મેળવી શકશે, રાઈટ? તો એના માટે ગવર્મેન્ટ ઈ માર્કેટપ્લેસે કોમન સર્વિસ સેન્ટર અને ટપાલ વિભાગ સાથે પાર્ટનરશિપ કરી છે, જેથી કરીને નાનામાં નાના એન્ટરપ્રાઇઝ, નાનો વેપારી એ પોતાની પ્રોડક્ટને આ પ્લેટફોર્મ ઉપર આસાનીથી લોન્ચ કરી શકે, રાઈટ? જે અને તેને કોઈ જાતનું નુકસાન ના થાય, કારણ કે ઘણી વખત શું થતું હોય છે કે તમને કોઈ વસ્તુનું ખબર ના હોય તો તમે એની અંદર ભૂલ કરી બેસો અને તમને નુકસાન થતું હોય છે. તો અહીંયા એ દૂર કરવા માટે ગવર્મેન્ટ ઈ માર્કેટપ્લેસ દ્વારા કોમન સર્વિસ સેન્ટર અને ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટને ટ્રેન કરવામાં આવશે, અને એ લોકો ફર્ધર આ લોકોની મદદ કરશે. તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે, બરાબર? તો ગવર્મેન્ટ ઈ માર્કેટપ્લેસ કયા 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 મિનિસ્ટ્રીની અંદરમાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અંદરમાં આવે છે, રાઈટ? કોમન સર્વિસ સેન્ટર કયા મિનિસ્ટ્રીની અંદરમાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અંદરમાં આવે છે, રાઈટ? અને ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ કયા મિનિસ્ટ્રી અંદરમાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન અંદરમાં આવે છે, રાઈટ? તો ત્રણે ત્રણ મિનિસ્ટરના નામ પણ તમારે યાદ રાખવા જરૂરી છે, રાઈટ? ઓકે. અને પોસ્ટ વિભાગ વિશે વાત કરું તો પોસ્ટ વિભાગ છે એ ભારતીય પોસ્ટ ઓફિસ એક્ટ 1898 દ્વારા સંચાલિત થાય છે, રાઈટ? અને પોસ્ટ વિભાગના ડાયરેક્ટર જનરલ કોણ છે? આલોક શર્મા. અને એનું મુખ્યાલય ક્યાં છે? નવી દિલ્હી. ઓકે, તો આજની તમામ ન્યૂઝની અંદર તમને ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.